સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
sabha ghar sabha ghar sabha ghar sabha ghar sabha ghar sabha hai ghar sabha 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 hai ghar sabha सकल को शांति और समृद्धि दाम श्री जी का जो पावन होता हर घर सुंदर अक्षर धाम घर सत्संग से हो जाए सर्वदा ये पूर्ण काम घर सत्संग से हो जाए सर्वदा ये पूर्ण काम घर सभा 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 हे घर सभा घर सभा संतों की सुनते हैं जो घर में कथा रस पान करते हैं जो होंगे घर घर तीर्थ धाम कर जो ये घर सभा होंगे घर घर तीर्थ धाम कर जो ये घर सभा 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 हे घर सभा 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 हे घर सभा बोलो स्वामी नारायण भगवान की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री रामचंद्र भगवान की जय શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ કી પૂર્ણાનુકંપા સે ઇસ્ટ આફ્રિકા ઘર સભા સત્સંગ વિચરણ અંતર્ગત આજ કેન્યા મે કાકા મેગા શહેર કે આંગન મે શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ શ્રી રામ મંદિર દ્વારા આયોજિત આજ 1462 ઘર સભા કા મંગલ પ્રારંભ હો રહા હૈ એક બાર જોરદાર તાલિયો કે નાદ સે હમ સભી આજ કી મંગલ ઘર સભા કે પ્રારંભ મે કાકા મેગા શહેર મે પ્રથમ વાર ઘર સભા કો લેકર પધારે હુએ ઘર સભા કે પ્રેરક સરદાર ધામ કે નિર્માતા પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી પૂજ્ય સ્વામી શ્રી કા હમ સ્વાગત ભાવ પૂજન કરે તો આઈએ આજ કી ઘર સભા કે પ્રારંભ મે પૂજન કે લીએ સમસ્ત શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ શ્રી રામ મંદિર ઓર સમસ્ત સત્સંગ સમાજ કી ઓર સે સર્વપ્રથમ શ્રી સનાતન હિન્દુ મંદિર કે ચેરમેન શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ સે નિવેદન કરું પધારીએ ઓર વ્યાસ પૂજન કરે સેક્રેટરી શ્રી શંભુભાઈ પ્રજાપતિ યોગેશભાઈ અહીં પધારીએ ઓર નાનજીભાઈ છાભડિયા અહીં પધારીએ સર્વપ્રથમ સમસ્ત સનાતન હિન્દુ ધર્મ મંડળ કી ઓર સે વ્યાસ પૂજન સુદેવ વિમલામૃતધામવાસમ નારાયણમ નરકતારણ સાથી સાથ કિસુમો સે કંજી ભગત પધારે હે કંજીભાઈ અહીં પધારીએ ધનસુખભાઈ શ્રીસલ્સ સે વલજીભાઈ વરસાણી શ્રી બિલ્ડર્સ અહીં પધારીએ
पुरुषार्थ मात्र निज भक्ति नारायण एकात धर्म अखिलम परिशिष्टे अष्टांग योग कलनाश महाव्रता तं भक्ति धर्म धर्यं शरणं प्रपद्ये भक्ति धर्म आओ संतों के पूजन के लिए प्रवीण भाई प्रजापति आइए सभी संतों का भी पूजन करें। आओ नंजी भाई सेक्रेटरी शंभू भाई संतों के पूजन में जुड़े। केन्या अफ्रीका भगवान श्री हरि की दिव्य घर सभा को लेकर आज अफ्रीका के अलग अलग देश और अलग अलग शहरों में परम पूज्यपाद गुरुवर्य श्री पूज्य स्वामी श्री विचरण कर रहे हैं। आज की मंगल घर सभा 1462वीं घर सभा है श्री सनातन हिंदू धर्म मंडल काका मेगा द्वारा। आज की मंगल घर सभा का आयोजन श्री महात्मा गांधी मेमोरियल हॉल में आज की घर सभा का आयोजन हुआ है, जो कि आज की घर सभा किसुम में थी। जब प्रारंभ काल में सभा का रूट तय हुआ तब किसुम में आज की घर सभा थी। दो दिन किसुम को दिए थे, परंतु हमारे काका मेगावासी भक्तों और चेयरमैन श्री प्रवीण भाई प्रजापति का बड़ा ही भाव था, आग्रह था और प्रेमाग्रह था कि किसुमु वासी भक्तों को पिछले साल भी तीन दिन दिए थे, हमें एक दिन तो दीजिए। तो किसुमु वासी भक्तों का एक दिन काट कर आज काका मेगा वासी भक्तों को पूज्यपाद गुरुजी ने घर सभा का लाभ दिया है। आइए आज की मंगल घर सभा काका मेगा केन्या में श्री राम मंदिर सनातन हिंदू धर्म मंडल के माध्यम से आज की घर सभा का मंगल आयोजन हुआ है। एक बार जोरदार तालियों के नाद से हम सभी काका मेगा में प्रथम बार संतों को साथ लेकर घर सभा को साथ लेकर परम पूज्यपाद गुरुवर श्री का आगमन हम सभी भाव पूजन करें और प्रार्थना करें हम सभी को भगवान श्री हरि के दिव्य चरित्रों की सुंदर कथा घर सभा के माध्यम से पान करवाएं। तो परम पूज्यपाद गुरुवर श्री
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી આજરોજ શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ શ્રી રામ મંદિર દ્વારા આયોજિત શ્રી મહાત્મા ગાંધી મેમોરિયલ હોલ કાકા મેગા કેન્યાના આંગણે વિક્રમ સંવત 2080 ફાગણવદ એકાદશી તારીખ 5/4/2024 શુક્રવાર પાપમોચની એકાદશી ઉપવાસ આ પવિત્ર દિવસે 1462મી ઘરસભા અંતર્ગત શ્રી હરિચરિત્ર ચિંતામણી આસ્થા ભજન ચેનલ લક્ષ ચેનલ કલ્યાણ ચેનલ આસ્થા ગુજરાતી ચેનલ સરદાર કથા યુટ્યુબ લક્ષ યુટ્યુબ કરતો યુટ્યુબ ઘરસભા યુટ્યુબ આસ્થા ભજન યુટ્યુબ વગેરેના માધ્યમથી ઘેરે બેસી આ ઘરસભાનો લાભ લેતા સર્વે ભાવિક ભક્તજનો સભા ઉપસ્થિત સરદાર મંદિરના કોઠારી પતિપાવન સ્વામી અમૃત સ્વામી જ્ઞાનસાગર સ્વામી હરે કૃષ્ણ સ્વામી વગેરે સંતો પાર્ષદો સભા ઉપસ્થિત સનાતન હિન્દુ ધર્મ સનાતન હિન્દુ મંદિરના પ્રેસિડેન્ટ શ્રી ચેરમેન શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ વાઇસ ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ સેક્રેટરી શ્રી શંભુભાઈ પ્રજાપતિ ટ્રેઝરર શ્રી ઘનશ્યામભાઈ સિસોદિયા કમિટી મેમ્બરો તથા ટ્રસ્ટીશ્રીઓ ચેતનભાઈ ખેતિયા નાનજીભાઈ છબાડિયા નરેન્દ્રભાઈ પ્રજાપતિ રાજુભાઈ પટેલ કૌશિકભાઈ પટેલ સંદીપભાઈ પટેલ ચવાકાલી અમીશભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ કૃષ્ણ ભજન મંડળના સભ્યો શ્રી ગિરીશભાઈ પટેલ રમેશભાઈ પટેલ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ અમારી સાથે પધારેલા કાનજીભાઈ અને ધનસુખભાઈ કિસુમુ ધનજીભાઈ ધનસુખભાઈ બંને છે બાલજી બાપા સિસલ્સ ત્રિલોચન શરદ ભગત દયાલા સાજન પ્રાણ અન્ય તમામ ભક્તો બધાને ખૂબ એથી જાદે કહીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જી ભારત કેમ છો પ્રણભાઈ હારું શંભભાઈ હારું ધનજીભાઈ અંશુભાઈ બરાબર છે તમારે ત્યાં વરસાદની ઘણી બધી મહેરબાની વરસાદ એ કુદરતની દેણ છે ને અને સારી દેણ છે કુદરતની ઘણી બધી દેણ હોય પણ સારી દેણ છે ગઈકાલે આપણે કિસુમોને આંગણેથી 1461મી ઘરસભા જેનો લાભ પ્રાપ્ત કર્યો હતો વિવિધ પ્રકારની વાતો આપણે ભક્તો ગઈકાલે આપણે સાંભળી હતી મેં કાલે તમને જણાવ્યું હતું કે ભારત એ પ્રેમનો દેશ છે દુનિયાના ઘણા બધા દેશો આપણા કરતા અનેક ગણા સમૃદ્ધિ વધારે ધરાવતા હશે ભારત કરતા અનેક ગણી સમૃદ્ધિ ધરાવતા હશે નો ડાઉટ પણ પ્રેમમાં જો નંબર આપવાનો થાય તો પહેલો હિન્દુસ્તાનને જ આપવો પડે ભારતને જ આપવો પડે એની સાબિતી તો શાસ્ત્ર માત્ર એમ કે પરમાત્મા પ્રેમને આધીન છે પદાર્થને આધીન નથી જો ભારત કરતા અન્ય દેશોમાં અધિક પ્રેમ હોત તો વારંવાર પરમાત્મા ત્યાં પધારત દુનિયાના કોઈ દેશમાં પ્રભુ પધાર્યા નથી માત્ર ને માત્ર વારંવાર ભારત દેશમાં પ્રભુનું આગમન થયું યદા યદા હિ ધર્મ શગલાને ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થે સંભવામિ યોગે યોગે ગીતામાં સ્વયં દ્વારકા દિશ્ય પાર્થને કીધું હે પાર્થ હે અર્જુન જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ને ત્યારે હું ધરા પર અવતારને ધારણ કરું પડે કઈ ધરા અમેરિકાની ભારતની અને ભક્તો ભલે કદાચ રોટલા જ્યાં લખ્યા ત્યાં આપણે રહીએ અને માસ્ટર બધા માસ્ટર અહીં કિલો જરાક ધીમું કરશે રોટલા લખ્યા ત્યાં આપણે રહીએ પણ આપણને આનંદ એ વાતનો હોવ જોઈએ આપણે બધા ભારતીય છે આપણે બધા ભારતીય છે ક્યાં દેશના છો તે તમે તાળેવાળે કેમ કાંઈ પાડ્યું નહીં ભારતીય છો તો કે તમે ભૂલી ગયા આફ્રિકામાં આવીને કે આપણે ભારતીય છીએ પ્રવીણભાઈ ભૂલી નથી ગયા ને ભાઈ તો ઠીક
હાલ હતા તેમ ભૂલી ગયા તો કેમ તાળી બાળી કાંઈ પાડ્યું નહીં? આપણે ભારતીય છીએ, ભારતીય છીએ નો આપણે ગૌરવ પણ હોવો જોઈએ. ભક્તો વાસ્તવિકતા જયારે સમજાય છે ને ત્યારે સારી સારી વ્યક્તિ ભારત બધું ખેંચાય છે. કેટલા બધા ગોરિયા લોકો ભારતીય સંસ્કૃતિને જયારે જાણતા થયા છે ને ત્યારે ભારતીય સંસ્કૃતિને અપનાવતા થયા છે. વ્યક્તિ જયારે આધ્યાત્મિક બાજુ કદમ ઉઠાવે ને ત્યારે ભારત બાજુ જવાનું પ્રયાણ થાય, એને સંસ્કૃતિનો સ્વીકાર કરવાનું મન થાય, આધ્યાત્મિક સ્તરે જયારે પ્રગતિ કરે, માને આત્મશ્રેયમાં જયારે પ્રગતિ થાય ત્યારે ભારતીય સંસ્કૃતિ બાજુ એને સહજ કદમ ઉઠે, અને માણસનું પતન થવાનું જયારે નક્કી થાય ને ત્યારે ભારતીય સંસ્કૃતિ થકી વિખૂટો થવાનું મન થાય. આપણે બધા ભાગશાળી છીએ ભક્તો. હું તો તમારા વડવાઓને પણ વંદન કરીશ, તમને પણ બિરદાવીશ કે આવા દેશમાં આવીને પણ તમે ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે આવા ભવ્ય સનાતન મંદિરો ઠેર ઠેર નિર્માણો કરાવ્યા. મને છે 72 પહેલાંનું છે, આ 72 પહેલાંનું છે ને પ્રણભાઈ? આ તો કેની આવી ગયું નહીં, સોરી આ કેની આવ્યું, યુગાંડા નથી, મને યુગાંડાને વેમ માતો હું, કેની આવી ગયા આપણે 60 વર્ષ પહેલાનું છે. 60 વર્ષ પહેલાં એટલે બરાબર છે, આપણું ગણિત બરાબર નીકળ્યું. 60 વર્ષ પહેલાં એટલે 72 પહેલાંનું છે, 72 પહેલાંનું છે, 63. સરસ. એટલે બહુ ભાગશાળી છીએ કે આપણે આ દેશમાં આવ્યા પછી પણ આપણી સંસ્કૃતિ જાળવવા માટે આવા મંદિરો નિર્માણ કરાવ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું જે ગ્રંથના માધ્યમથી ભક્તો આપણે 4-4 વર્ષથી ઘરસભા સાંભળી રહ્યા છીએ, એ શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ હવે પૂર્ણાહુતિના આરા પર જઈ રહ્યો છે. આ ગ્રંથની 10 તારીખે પૂર્ણાહુતિ થવાની છે, એટલે લગભગ આફ્રિકામાં પૂરો થવાનું સમજો ને. 8 તારીખ સુધી આફ્રિકા છે, 10 તારીખે સુરતના આંગણાની પૂર્ણાહુતિ છે. ગઈ 12 તારીખે આ ગ્રંથની કથા આપણે કરી અને 4 વર્ષ પૂરા થયા છે. હવે 4 વર્ષ પ્લસ દિવસ થયા, એટલે 4 વર્ષને 1 માસ સુધી જે ગ્રંથ ચાલ્યો જેના માધ્યમથી ઘરસભા અને ઘરસભાના માધ્યમથી ભક્તો આપણે ભગવદ્ ભક્તોને પરમાત્માના દિવ્ય સંદેશાઓ આપી શક્યા. એ ગ્રંથ જ્યારે પૂર્ણાહુતિ નારા પર જઈ રહ્યો છે, આ ગ્રંથના નાયક ભગવાન સ્વામિનારાયણ પણ આ લોકમાંથી વિદાય લીધી, પણ મહાપુરુષની વિદાય દુઃખદેણ સાબિત થાય તો પરમેશ્વર આ લોકમાંથી વિદાય લીધી હોય ભક્તો એ તો મહા દુઃખદેણ સાબિત થાય, જેમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં જ્યારે વિદાય લીધી ત્યારે અતિ દુઃખી બનેલા સંતો ભક્તો, દિવસ જાય તો રાત ન જાય, રાત જાય તો દિવસ ન જાય, પોઝિશન નિર્માણ થઈ છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એક દાડો સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ચરણોમાં વંદન કરી આંખોના આંસુડાની ધારાઓ થવા માંડી, રડતે નેત્રે સ્વામીને કહેવા લાગ્યા છે કે હે સ્વામી, રહેતી નથી હે ધીર વરમ વિના, રહેતી નથી હે ધીર, રહેતી નથી હે હે
એક પ્રશ્ન પૂછું, તમને બધાને ટીવી દેખાય છે? દેખાય છે એમ હું દેખાઉં છું, નીચે કઈ દેખાય છે? શું કામ દેખાય છે? ગાઓ ને બાપા, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, અવાજ ફાટી જાય છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ વિરહમાં ચોરી રહ્યા છે. ભક્તો, એટલા માટે ભારત દેશ મહાન ગણાય છે. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પરમાત્મા તો અવારનવાર ધરતી પર આવતા રહ્યા, અને જેને જે પરમેશ્વરની પ્રાપ્તિ થઈ, જે સ્વરૂપ મળ્યું, એનો જ્યારે વિરહ થયો છે ત્યારે એ વિરહમાં તે ભક્તો ખૂબ રેડ્યા છે, ખૂબ રેડ્યા છે. તમે કલ્પના કરો, પ્રભુ રાઘવના વિરહમાં અવધપતિ દેહે છોડી દે, કલ્પના કરો. બે દાડા પહેલા આપણે જોયું હતું ભગવાન સ્વામિનારાયણ વિરહમાં પૂજા ડોડિયાએ દેહ છોડી દીધો. ભગવાન કૃષ્ણ નારાયણ વિરહમાં ભગવાન અતિ વાહલી ગી ગાય, ભગવાન ગોકુળ વૃંદાવન છોડીને જ્યારે મથુરા ગયા છે ને, એને વિરહમાં દેહ છોડી દીધો. આપણે થોડા દાડા પહેલા જોયું હતું ભગવાન સ્વામિનારાયણ લોકમાંથી વિદાય લીધી, એના વિરહમાં જે માણકી ઉપર બેસીને ભગવાન શ્રી અસવારી નિત્ય કરતા, એ માણકી અંજળ છોડ્યા, ઘાસ વગેરે ખાવાનું છોડ્યું, અને ભગવાન સ્વામિનારાયણના વિરહમાં 13મા દિવસે એને પણ દેહ છોડી દીધો. બોલતા ની ભારત દેશના મનુષ્ય તો પ્રભુમાં પ્રેમ કર્યો છે, પણ ભારત દેશના પશુ પણ પ્રભુમાં અગાધ અગાધ પ્રેમ કર્યો છે. રામાયણ એમ કે માં જાનકીના સંરક્ષણમાં જટાયુએ દેહ છોડી દીધો. કેવા ઇતિહાસો છે! દુનિયાના તમે કોઈ પણ પુસ્તક ખોલજો, ભારતીય શાસ્ત્રોમાં જે પ્રેમની ગાથા લખાણી, એવો પ્રેમ તમને ક્યાંય જોવા નહીં મળે, એવી ઘટનાઓ તમને ક્યાંય જોવા નહીં મળે. હા, બીજા અનેક અને યુદ્ધમાં મારી નાખ્યા હશે એવા ઘણા બધા ઇતિહાસો છે, ક્યાંકને ફૂકી દીધા એવા ઘણા બધા ઇતિહાસો છે, પણ ભગવાનના વિરહમાં દેહ છૂટ્યા હોય એવા ઇતિહાસો તો માત્ર ને માત્ર હિન્દુસ્તાન ભારતની ધરતી પર કેટલા હોય. આજે ભગવાન સ્વામિનારાયણના વિરહમાં પ્રેમ સખી પ્રેમાન સ્વામી ધીરજ ધારણ કરી શકતા નથી. આંખોમાંથી આસળાની ધારાઓ વહે, મુખમાંથી શબ્દ નીકળ્યા છે.
ઈચ્છા એ પ્રેમ સખી પ્રેમાન છે મારા ત્યાં બેસતા એ વાતો આવી કરતા આવી રીતે આનંદ કિલોલ કરાવતા અહીંયા અદભુત અદભુત ઐશ્વર્ય પ્રતાપો દેખાડતા એ સ્થાનો યાદ આવે અને પ્રેમ સખી પ્રેમાંશ હૃદય વલવલી ઉઠ્યા છે આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ રહી છે. ભક્તો, દુનિયાના ઘણા બધા દેશો એવા હશે જે દેશોમાં હજારો લાખો લોકો રેડ્યા હશે, પણ રડવાનું કારણ હશે કાં તો ધંધામાં નિષ્ફળ ગયો હશે, યા તો શરીર સ્વાસ્થ્યના દુઃખને લઈ રેડ્યો હશે, યા તો પત્ની કયા અગ્રણી મળ્યો રેડ્યો હશે, યા તો હસબન્ડ માથાનું મળ્યા હશે ને કોઈક રેડ્યું હશે, છોકરાઓ બેફામ થયા હશે નડ્યા હશે, પાર્ટનરે ધોખો દીધો હશે નડ્યા હશે, પ્રભુ વિરહમાં હજારો લાખો લોકો રેડાયો. કોઈ જો દેશ હોય તો નામ છે ભારત દેશ, નામ છે ભારત દેશ. માટે દુનિયા ભારત દેશને વંદન કરે છે. પ્રેમ સગે પ્રેમાનંદ સ્વામી ની આંખોમાં આંસુ ના સમાય મુખમાંથી અંતિમ શબ્દો નીકળે છે. સ્વામિનારાયણ દર્શન માટે સત્સંગમાં વિચરણ કરતા રહેશું. અમે સદૈવને માટે સત્સંગમાં વિચરણ કરતા રહેશું. ભક્તો, આપણને આ વાત સમજાય બહુ ગહન છે, કારણ કે રસ્તો આપણે પકડ્યો જ નથી, એ રસ્તો પકડ્યો જ નથી, એ પ્રેમ પ્રભુમાં આપણે કર્યો નથી. તેમ છતાં આપણે ભાગશાળી છીએ જેણે પ્રભુમાં પ્રેમ કર્યો છે. એવા મહાપુરુષો જે દેશમાં પ્રગટ થયા એ દેશના આપણે વાસી કહેવાય છે, માટે આપણે બધા ભાગશાળી છીએ, ભલે પ્રેમ નથી કર્યો. ભારતીય પ્રેમનો દેશ છે. યાદ કરો ભાગવતનો અદભુત પ્રસંગ, ભગવાન કૃષ્ણ નારાયણ ગોપીઓને છોડીને મથુરા ગયા છે, પણ ગોપીઓનો પ્રેમ સ્વયં દ્વારકાધીશને પણ સતાવી રહ્યો છે. ભોજન કરતા કરતા ક્યારેક પ્રભુ અડધો ભોજન કરીને ઉભા થઈ જાય. હા માધવી, હા રંગવેણી, હા પ્રભાવતી, એ તમને કાલે કહ્યું હતું કે માત્ર ભક્ત ભગવાનમાં પ્રેમ કરે એમ નહીં, ભક્ત જ્યારે ભગવાનમાં પ્રેમ કરે છે ત્યારે ભગવાન પણ ભક્તમાં એવો જ પ્રેમ કરતા હોય છે, એવો જ પ્રેમ કરતા હોય છે. ભગવાન કૃષ્ણને ગોપીઓનો પ્રેમ ભૂલાતો નથી. વારંવાર ગોપીઓનો પ્રેમ પ્રભુને રડાવે છે.
અને ભગવાનને રડતા જોતા સાથે ઉદ્ધવે કહ્યું છે, કૃપાનાથ આપણા હૃદયને કોણે કવર કર્યું છે? ઉદ્ધવ, મને વ્રજવાસી ભૂલાતા નથી, મનમાં યશોદાનો પ્રેમ, પિતા બાબા નંદ અને ગોપીઓનો પ્રેમ મને ભૂલાતો નથી. ઉદ્ધવજીએ થોડોક પ્રયાસ કર્યો છે, રેગ્યુલર ધીમ થોડો પ્રયાસ કર્યો છે. એક વાત કહું, માલિક બોલો ને, તમે જેને પ્રેમમાં રડી રહ્યા છો નંદ અને યશોદા, તમારા સગા મા બાપ નથી, એ તો તમારા પાલક મા બાપ છે. અને પાલક મા બાપ છે શબ્દ સાંભળતાની સાથે ભગવાન કૃષ્ણ નારાયણની આંખમાંથી આંસુઓની ધારા આવવા માંડે છે. ઉદ્ધવજીના મોઢાડો હાથ તરતે, ઉદ્ધવ આગે મત બોલીએ, ઉદ્ધવ આગળ બોલીશ નહીં બાપ. જે દાડે મથુરામ કોઈ મને રાખવા માટે તૈયાર નહોતું, જે દાડે વસુદે દેવકી રાખવા તૈયાર નહોતા, મથુરાને કોઈ રહીત મને રાખવા તૈયાર નહોતું, ઉદ્ધવ જે દિવસે તું પણ રાખવા તૈયાર નહોતો ને, તે દિવસે નંદ અને યશોદાએ મને પોતાના કલેદાનો કટકો બનાવીને રાખ્યો. અને તું એમ કે છો એ તમારા સગા મા બાપ નથી? ઉદ્ધવ એને કેવી રીતે મારો ઉછેર કર્યો છે ને હું જાણું છું. અમે હતા બહુ અટારા, નિત્ય રાડ તે નવલી લાવતા, તોય અમને કાંઈ નવ કહેતા, સામુ હે તે કરીને બોલાવતા. ઉદ્ધવ અત્યારનો ડાયો દેખાયો, નાનો ડાયો નહોતો, નાનો અત્યારે બહુ તોફાની હતો, એક દિવસ એવો નહોતો જાતો મારી ફરિયાદ માં યશોદા બાબા નંદ સુધી પહોંચી ન હોય. અને તેમ છતાંય બાબા નંદ અને યશોદા સદૈવને માટે મારો પક્ષ લેતા હતા. અને ઉદ્ધવ અમે ન થઈ સેવા એહની એ તો અમને ખટકે છે અતિ. અમે મોટા થયા અને ગોકુળ વૃંદાવનનો ત્યાગ કરીને અહીંયા આવતા રહ્યા. ઉદ્ધવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે માલિક આપે કોઈ પણ ભોગેને ભૂલવા તો પડશે. ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું છે, તારે મને જો રડતો બંધ કરો હોય તો એની સ્વિચ અહીંયા નથી, એની સ્વિચ ગોકુળ વૃંદાવનમાં, તું ત્યાં જા. મારા વિરહમાં ગોપીઓ નંદ યશોદા રડી રહ્યા છે, એને રડવાનું તું બંધ કરાવીને તો આપોઆપ અહીં રડતો બંધ થઈ જઈશ. અને ભક્તો પ્રેમનો નાતો એવો છે, આમને સામને એક સરખો. તમે જોજો ક્યારેક તમારા મનમાં થાય ફલાણા ભાઈ મારા ફોન કરો, અતિ પ્રેમ તમને હોય અને ફોન કરવા મનમાં સંકલ્પ થાય અને તમે ફોન જોડો એટલે તુરંત તમને કહેશે મારા મનમાં સંકલ્પ થતો તમને ફોન કરવો છે. ભલે અહીંથી ભારતમાં રહેતા હોય પ્રેમનો નાતો એવો છે, પ્રેમનો નાતો એવો છે. ઉદ્ધવજી પહેલા તબક્કે તો ના કીધી, હું કેમ કરીને અહીંયાથી ગોકુળ વૃંદાવન જાઉં, મારા જેવો જ્ઞાની વિદ્વાન વ્યક્તિ એવી અભણ ગોપીઓને શું સમજાવી શકે જેણે સ્કૂલ નિશાળ જોઈ નથી. ભગવાન કૃષ્ણે કીધું, એક ફીર જાતો ખરો, જ્ઞાનના અહંકારની સાથે તો બોલ, એક ફીર જાતો ખરો. બહુ વિસ્તારવાળી ગાથા. અને ઉદ્ધવજી ગોપીઓને મળવા માટે ગયા છે. ભગવાન કીધું, આ વૈજયંતી માળા અને મારું પિત્તાંબર લેતો જા અને તો ગોપીઓ તારે સામે નહીં જવે. એ લઈને ગોકુળ વૃંદાવન ઉદ્ધવજી ગયા છે. પણ ગોપીઓને જ્યારે મળ્યા છે, ગોપીઓનો પ્રેમ જ્યારે જોયો છે, અગાધ અગાધ પ્રેમ છે. ગોપીઓ જાણે ભગવાન કૃષ્ણની પાછળ પાગલ બની ચૂકી છે. ગોપીઓને મળીને ઉદ્ધવ જ્યારે કહ્યું છે, ગોપીઓ તમે શા માટે ચિંતા કરો છો? ભગવાન એક ને એક દાડો જરૂર તમને બોલાવશે. અને ભગવાન તો બધી અંતર્યામી, શા માટે તમે ચિંતા કરો છો? તે ગોપીઓ બોલે છે, ઉદ્ધવ એવી વાત તું તારી પાસે રાખ, જે મુખે મેં પાન ચાવ્યા તે મુખે આવળ કેમ ચાવશું, કૃષ્ણ વિના ઉદ્ધવ આ મુખ હવે કૃષ્ણ વિના બીજું કેમ ઉચારશું? અરે નળી ભંગળી વાંસળી કરે કોઈ, કદાચ દેહ પડી ગયા પછી એને સળગાવ્યા પછી એ હાડ ક્યાં નહીં, કોઈ ભૂંગળી કરે વાંસળી કરે, નળી ભૂંગળી વાંસળી કરે કોઈ, તો પણ કૃષ્ણ કૃષ્ણ એમાં બોલશે, એમાં કોઈ ફૂંક મારશે તો અંદરથી કૃષ્ણ 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 નાદ નીકળશે. ઉદ્ધવ તું અમને કૃષ્ણથી વિખૂટા પડવાની વાત કરશો પણ અમારું દિલ એનાથી વિખોટું કેમ પડે? ગોપીઓ જે બોલી છે સદગુરુ નિષ્કળાન સમય નો દેવ છે. અંતરે ગતની વાતો રે હે ઉદ્ધવજી કહો અંતરે.
કૃષ્ણ અમને શું સુખ આપ્યો છે તને કેમ ભક્તો? ભગવાન આ ધરતી પર આવે છે, યાદ રાખજો, અસુરનો સંહાર કરવો, ધર્મનું સ્થાપન કરવું ગૌણ બાબત હોય છે. મુખ્ય હેતુ પ્રેમી ભક્તોની ભાવનાને પૂર્ણ કરવા ભગવાન પધાર્યા છે. અને એવો પ્રેમ આપે છે, પ્રેમ ભક્તને પછી વિસરતો નથી. કેમ ગોપીઓ રડી રહી છે? ભગવાને અગાધ સુખ આપ્યું, અમારી સાથે રાસ રમ્યા છે, અમારા ઘરમાં આવી અને અમને રીઝવવાને માટે માખણ ચોરી ચોરીને ખાધું છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કેમ ભગવાન સ્વામિનારાયણ વિરહમાં લડી રહ્યા છે? ભગવાને પ્રેમથી પીરસ્યું છે, જમાડ્યા છે, પ્રેમથી ભેટ્યા છે, કંઠમાંથી કાઢીને ગૌરવના હારો પહેરાવ્યા છે. એક પ્રેમ વિસરતો નથી, પ્રેમ વિસરતો નથી. ભગવાન ભક્તો પ્રેમ જે નિર્માણ કરાઈ શકો, નિર્માણ ન કરાઈ શકે, યાદ રાખજો. તમને પણ મારી ભલામણ છે, પરિવારનો પ્રેમથી ઉછેર કરજો, પરિવારનો પ્રેમથી ઉછેર કરજો. પ્રેમથી પરિવારનો ઉછેર કર્યો છે ભલે તમે આફ્રિકામાં રહેતા હો, તમારા બાળકોનો પ્રેમથી ઉછેર કર્યો છે ને, તો દુનિયાના કોઈ પણ છેડે જશે ને તો તમારી મરજી બારે પગ નહીં મૂકે. કારણ કે દુનિયાના કોઈ પણ છેડે જશે ને મનમાં એમ થશે કે હું નહીં ખાવાનું ખાઈશ, નહીં પીવાનું પીશ, એ મારા મમ્મી ડેડને ખબર પડશે તો કેટલા બધા દુઃખી થશે. તમારો પ્રેમ એને ખોટે માર્ગે જવા નહીં દે, પ્રેમ ખોટે માર્ગે જવા નહીં દે. આજ ગોપીઓને ભગવાન કૃષ્ણે આપેલો પ્રેમ યાદ આવે છે. ઉદ્ધવ ને આગળ રડતે નેત્રે કહે છે કે ઉદ્ધવ મેં તને શું કહ્યા કે માં ત્યાં સુડો ની ધારા વહે, મુખ માંથી શબ્દો નીકળે. ઉદ્ધવ એવો પ્રેમ કૃષ્ણ અમને આપ્યો હતો, અમે જગતને ભૂલી ચુક્યા હતા, અમે પરિવારની પણ પરવા કરી નહોતી, અમને માત્ર ને માત્ર કૃષ્ણ અમારો દેખાતો હતો, જેને કારણે અમારા પરિવારના લોકો અમારા પર ખૂબ નારાજ થતા હતા. જગત અમને કલંક આપતો હતો, પરંતુ તેમ છતાં અમે કૃષ્ણનો કેળો છોડતા નહોતા. એ કનૈયો અમને છોડીને મથુરા જતો રહ્યો, એને અમારા પ્રેમની કદર ન કરી. આંખોમાં ત્યાસળની ધારા વહે, મુખમાંથી શબ્દો નીકળે. મથુરા જતા રહ્યા, અમારા દિલમાં એની ઘાત લાગી છે, એ વિસરાતું નથી. ઉદ્ધવ તું કહે છો રડવાનું બંધ કરી, પણ અમે કેમ કહીને બંધ કરી? ઉદ્ધવ એ અમારા હાથની વાત રહેવા પામી નથી. ઉદ્ધવ હવે મજબૂર થઈ ચુક્યા છે,
અમારા અહીંયા ફાટી ગયા છે, અહીંયા ફાટી ગયા છે. જેમ પાતાળ ફાટી જાય ને ત્યારે અંદરથી પાણી બહાર આવે, તરો બહાર આવે, એને કોઈ રોકી ન શકે. આપણે જિંજા ગયા ત્યાં નદી, નાયલ નદી તમે કદાચ ગયા હશો, ભક્તો, એ પાતાળ ફાડીને અંદરથી બહાર આવી છે. લગભગ લગભગ 1 કિલોમીટર આમ ને 1 કિલોમીટર આમ, એટલામાંથી પાણીનો ધોળો વર્ષોથી નીકળે છે અને આખી નદી પુરપાટ વહી રહી છે. એને કોણ રોકી શકે? એને ટોરર સિમેન્ટ બધી અંદર નાખી દો તો બંધ થાય? સીમા સિમેન્ટ વાળા બધી અંદર સિમેન્ટ નાખી દે કે બંધ થાય? કારણ કે ધરો તૂટી ગયો, એ પાણી વહેતું બંધ ન થાય. ધાવતું કેચો કરડવાનું બંધ કરો, પણ મારા હૃદય તૂટી ગયા છે કૃષ્ણ વીરે, મારા હૃદય તૂટી ગયા છે. હવે આંખોનો આંસુ ક્યાંથી બંધ થાય? આંખોમાંથી આંસુઓની ધારા વહે, મુખમાંથી શબ્દો નીકળે. જેની અનેક રચનાઓ ત્યાગ નટકે રે વૈરાગ વિના, મહાત્મા ગાંધીજીને આ રચના અતિ પ્રિય હતી. પ્રભાતમાં કાયમને માટે ગાંધીજી આ પદને બોલતા. આજ આપણે મહાત્મા ગાંધી મેમોરિયલ એમને આંગળે બેસીને જ્યારે ઘર સભા સાંભળીએ છીએ ત્યારે, ભક્તો, મહાત્મા ગાંધી સદૈવને માટે આ પદ રોજ બોલતા, ત્યાગ ને ટકે રે વૈરાગ વિના. એ પદના જે રચ્યત એની જ આ રચના છે. મહાવૈરાગી પુરુષ વૈરાગની સાથે ભગવાન સ્વામિનારાયણમાં અગાધ પ્રેમ, અગાધ પ્રેમ કર્યો હતો. ભગવાન શરીરનો વિરહ જે સહન ન કરી શકતા, એટલે પ્રેમી જ પ્રેમીને સમજી શકે, પ્રેમી જ પ્રેમીને સમજી શકે. એટલે જગતમાં કહેવત પડી, જગતને ભગતને બેન ભળે નહીં, શું કામ? તો ભગતની વાત ભગત જ સમજી શકે. એક બેવડો માણસ મને મળ્યો, તેને મેં બહુ કીધું ને, મેં કીધું ન પીવાય. મને કે તમને શું ખબર પડે સ્વામી, કોઈ પીધેલ ને પુરસ્વત ખબર પડે ને શું મોત છે, બોલો કરો વાત. હું તમને એમ કહ, હશે કદાચ મોજ, હશે મોજ. મેં કહ્યું, તું શરાબની મોજ ની વાત કરશો બાપ, એમાં મોજ હશું ના નથી પાડતો. તું વર્ષોથી શરાબ પી છો, પણ એક વાર તું હરિરસ પીજો બાપ, એના કરતા અબજો ઘણી અધિક મોજ, અબજો ઘણી અધિક મોજ તને ખરાબ કરશે. તારો શરાબનો રસ તને ફીકો લાગવા માંડશે, શરાબનો રસ તને ફીકો લાગવા માંડશે. હરિરસ જાણે જાણે પીધો છે ને જગત આખા અસાર થઈ ગયા છે. ભરતોરી હોય તોય ભલે, ગોપીચંદ હોય તોય ભલે, અનેક મોટા મોટા મહારથીઓ હરિરસ જ્યારે પીધો છે ને ત્યારે સંસાર છૂટી ગયા છે. તમને બધાને કહું છું, ભગવાનના ભક્તો, તમે બીજા ત્રીજા તો દુનિયાના રસો પીતા હશો, પણ હરિરસને પીતા રહેજો, ભગવાનમાં પ્રેમ કરતા રહેજો, ભગવાનમાં પ્રેમ કરતા રહેજો. ભગવાનમાં પ્રેમ કરવામાં જે મોજ છે, બહુ અનેરી મોજ છે. તમે એવું નહીં માનતા મેં જગત નથી સમજતા, પણ ભક્તો, જગતને સમજીએ છીએ પણ સામે ભગવાનને સમજ્યા છે, એટલે ખબર છે કે આ જે મોજ અનંત ગણી શ્રેષ્ઠ મોજ, અનંત ગણી શ્રેષ્ઠ મોજ છે. ને તમે ભગવાન ભજવાની વાત કરી એટલે તમારા મનમાં એમ થાય, સંતો તો આવી જ વાતો કરો, જો કે અમે એવી જ વાતો કરીએ, પણ ભક્તો, અમે સમાજના સુખ દુઃખને પણ સમજીએ છીએ. તમે કોઈ સરદાર આવ્યા હશો તો ખબર હશે ભક્તો, વર્ષોથી આપણે ત્યાં ટોકન ભાવમાં હોસ્પિટલ ચાલે છે, અનેક પ્રકારની સર્જરી વગેરે 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 થાય છે, અને કોઈ ગરીબ માણસ હોય તો સંપૂર્ણ નિઃશુલ્ક આપણી હોસ્પિટલ ચાલે છે. આખા ગુજરાતમાં કદાચ કે થતું હોય તો મને ખબર નથી, હજારો વિદ્યાર્થીઓ ભક્તો વર્ષોથી આપણે નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ.
સ્કૂલ કોલેજ ગુરુકુળ કાંઈ નથી, આપણે ત્યાં પણ છાત્રાલય છે, આ બધા જ વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણે છે. તમે જોઈ શકો સ્ટીમ, બધા જ વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણે છે. રહેવાની ફૂલ ફેસિલિટી, જમવાની ફૂલ ફેસિલિટી. રાજકોટ ત્રંબા જતા હોય તો વિદ્યાર્થીઓ માટે બસોને મૂકી આવે, બસોને લઈ આવે, બધી જ વ્યવસ્થા આપી હોવા છતાં ભક્તો સંપૂર્ણ નિઃશુલ્ક આપણે અભ્યાસ કરીશું. એક રૂપિયો ફી લેતા માત્ર સરદાર જ નહીં, ભાવનગર, મહુવા, કદાચ તમને ખબર હશે વિદ્યાનગર ગયા વર્ષે ભક્તો વડતાલ તાબાનું બહુ ભવ્ય આપણે મંદિર બનાવીએ છીએ, પણ મંદિર તો હજી પાયામાં છે. એ પહેલાં છાત્રાલય બન્યું, 18 મહિના પૂર્ણ કર્યું, 1200 વિદ્યાર્થીઓ ભણી શકે એટલી કેપેસિટી, રહી શકે એટલી કેપેસિટી આપણે હોસ્ટેલ બનાવીએ છીએ, છાત્રાલય બનાવ્યું છે. 30 કરોડ રૂપિયાની, ઇન્ડિયાના 30 કરોડ રૂપિયાને ખર્ચે આપણે બનાવ્યું છે. બધી જ ફેસિલિટી આપીએ છીએ, ભક્તો કોઈ ફેસિલિટી બાકી નથી રાખ્યું. 1 લાખ રૂપિયા કોઈ લેતું હોય ફી હોસ્ટેલની, અને જે ફેસિલિટી એથી અધિક ફેસિલિટી આપી. તમે જોઈ શકો છો આ લાઇબ્રેરી છે, વિશાળ મોટી લાઇબ્રેરી, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે, વાંચવા માટે, એને શરીર સશક્ત બને એટલા માટે વિશાળ, ભક્તો તમે જોઈ શકો છો જીમ આપ્યું છે. ટેકનોલોજીની સાથે પોતે તાલામેળ મેળવી શકે એટલા માટે કોમ્પ્યુટર લેબો આપ્યા છે. કોઈ વાતની મણા નથી રહેવા દીધી, સેપરેટ બેડ, સેપરેટ કબાટો, 3 ટાઈમ ભોજન, તેમ છતાં બધું જ નિઃશુલ્ક છે. 1 રૂપિયો ફી નથી. તમારે તમે તમારા કોઈ સગા સંબંધીના બાળકો હોય તો મોકલજો, પણ કોલેજનો મોકલવાના છે, યાદ રાખ, કોલેજનો મોકલવાના. બીજા નંબર મિનિમમ 70% હોય એને મોકલજો. વત વચ્ચે એટલા માટે મારે તમને કરવી પડે, નતર ભગવાનના પ્રેમની જયારે વાતો કરે ને ત્યારે એમ સાધુ તેવી જ વાતો કરે, પણ ભૂલતા નહીં. ભલે આ બધું જ અમે કરતા હોવા છતાંય પણ ભગવાનનું ભજન તો કરવું જ પડે. એમ તમે પણ જે કોઈ પ્રવૃત્તિ સારી સારી કરતા હોય, સારી વાત છે, કરવી જ જોઈએ. એ પ્રવૃત્તિ કરીએનો મતલબ એમ નથી થતો કે હવે ભગવાનમાં પ્રેમ નહીં કરીએ તો ચાલશે. હું તમને એમ કહું, સારા બૂટ પહેરો, સારું પેન્ટ પહેરો, સારું શર્ટ પહેરો, સારા હાઉસમાં તમે રહો, સરસ ગાડી મર્સિડીઝ ફેરવો, તો ભોજન તો કરવું પડે કે ન કરવું પડે? કે મર્સિડીઝ ગાડી લેવું ન જમીએ તો ચાલે? પ્રેણુભાઈ, ઓડી ગાડી હોય તોય ભોજન કરવું પડે? 10 કરોડનો બંગલો બનાવ્યો હોય તોય કરવું પડે? 2 લાખની સાડી પહેરી મને છે નહીં ભોજન કરતા હોઈએ તોય કરવું પડે? સમજો, મારા દ્રષ્ટાંત સમજવા પ્રયાસ કરશો. એમ ભક્તો પોસાય તેટલા તમે શ્રેષ્ઠ કાર્ય સમાજના કરતા હોવ, ગૌશાળા ચલાવતા હોવ, કદાચ મેડિકલમાં તમે મદદરૂપ થતા હોવ, એજ્યુકેશન મદદરૂપ થતા હોવ, વૃદ્ધાશ્રમો તમે ચલાવતા હોવ, પોસાય તેટલા સામાજિક કાર્યો કરતા હોવ, પરંતુ તેમ છતાંય ભજન તો કરવું પડે, કરવું પડે ને કરવું જ પડે. તેથી જીવાત્મા ભાવસાગરની પાર ઉતરી શકે, અને એ પથ ઉપર જયારે તમે ચાલશો ને તે દાડે પ્રેમની વાતોની તમને હા પડશે. ગોપીઓના પ્રેમની કદર સદગુરુ નિષ્કાંત સ્વામી એટલા માટે કરી રહ્યા છે, સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણ એવો પ્રેમ કર્યો છે. સ્વામીના મુખમાંથી, ગોપીઓની આંખોમાંથી આસુડા વસે એમ જે શબ્દો નીકળે એ સ્વામીની કલમે કંડાર આવે.
અમારા હૃદયની વાત તને કહીએ છીએ કે અમે શું કૃષ્ણની સાથે છો, જોઈન્ટ કર્યો છે. અને ગોપ્યના મુખથી જ્યારે ઉદ્ધવજી ભગવાન સાથેના પ્રેમની વાતો સાંભળીને ત્યારે ઉદ્ધવજીની આંખ પણ આંસુથી છલકાઈ ગઈ છે. ગોપીઓના પગ પકડી લીધા છે. ઉદ્ધવજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, મોટા ભાગ માતાજી મારા કૃષ્ણે મુજને મોકલ્યો, સારું થયું મને અહીંયા પ્રભુ મોકલ્યો, ને તો પ્રેમ કોને કહેવાય એનું સમજી જ ન શકાત. એ વખતે ગોપીઓ બોલી છે, ઉદ્ધવ તે હજુ અમારા પ્રેમના દર્શન કર્યા, પણ મૂર્તિમંત તારે પ્રેમ જોવો છે. ઉદ્ધવજી બોલ્યા, મૂર્તિમંત પ્રેમ? હા, તો મારે જોવો છે. ચાલ ઉદ્ધવ, મેં તને મૂર્તિમંત પ્રેમના દર્શન કરાવીએ. અને ગોપીઓ ઉદ્ધવજીને કુંજ ગલીમાં લઈ ગયા છે. કુંજ ગલીમાં માં રાધા ભગવાન વિરહમાં ચોરી રહ્યા છે, આંખોમાંથી આંસુડા ટપકે જ પણ પાણીના નહીં, લોહીના આંસુડા ટપકી રહ્યા છે. બુદ્ધિ બુખોલને જય માં રાધા બેઠી છે, માથાના વાળ વિખરાયેલા છે. ઉદ્ધવ દેખ, એ મૂર્તિમંત પ્રેમ હે, મૂર્તિમંત પ્રેમ હે. ઉદ્ધવજી રાધાજીને જોયા છે, ઉદ્ધવની આંખોમાંથી પાસોડેને તારા થવા માંડી છે. ગોપીઓએ માં રાધાને કહ્યું છે, માં ઉદ્ધવ આવ્યા છે, આપણા કૃષ્ણના પરમ સખા મિત્ર છે. માં ઉદ્ધવે માં રાધાએ ઉદ્ધવની સામે જોયું છે. ઉદ્ધવને પ્રશ્ન કર્યો, ઉદ્ધવ તે કૃષ્ણમાં કેટલા સમયથી પ્રેમ કર્યો છે? ઉદ્ધવ સાંભળ, હજુ જો તારો પ્રેમ બહુ જૂનો ન થયો હોય ને તો હું તને ભલામણ કરું છું, હજી પ્રેમનો નાતો તો એની સાથે તોડી નાખ, તોડી નાખ. ઉદ્ધવ એને તો અગાધ પહેલા એ પ્રેમ કરશે અને પછી ઓચિંતા પ્રેમનો નાતો તોડી નાખશે ને તો ઉદ્ધવ જે દશા અમારી થઈ એ દશા તારે પણ થશે, તારે પણ એના પ્રેમમાં રાત દિવસ રડવાનો વારો આવશે. માટે ઉદ્ધવ અમારી મારી વાત મનાય તો વહેલી તકે તું પ્રેમનો નાતો તોડી નાખ. રાધા ભલામણ કરી રહ્યા એ જ વખતે ઉદ્ધવજીની દ્રષ્ટિ દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું સુંદર ચિત્ર એના પર પડી છે, અદભુત ચિત્ર છે. પણ ચિત્ર નિહાળતા નિહાળતા જ્યાં ચણા અરવિંદ સામે જોયું તો પગ નહોતા. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, માં આ ચિત્ર કોણે દોર્યું છે? મેં દોર્યું છે. અધૂરું છે? નહીં ઉદ્ધવ, પૂરું છે. પણ આના પગ ચરણ કેમ નથી દેખાતા? ચરણ કેમ નથી દોર્યા? આટલા શબ્દ સાંભળતા માં રાધાની આંખોમાંથી આંસુની ધારા થવા મળે છે. ઉદ્ધવ ઉદ્ધવ એટલા માટે ચરણ નથી મેં ચિત્ર્યા, રખેનું ચરણ ચિત્રું એક ફેર અમને ધોખો દન જતો રહ્યો, ફરી વાર પગ ચિત્રું ને તો ફરી ધોખો દન જતો ન રહે, એટલા માટે પગ નથી ચિત્ર્યા. પગ હોય તો મને છોડી જાય ને, એટલા માટે પગ નથી ચિત્ર્યા. આ ભારત દેશ છે, આ ભારત દેશ છે. માટે તમને કહું છું, ભગવાનમાં ખૂબ પ્રેમ કરશો તો બીજા ત્રીજા વેપાર તો બધા કરતા જ હશો, પણ ભગવાનના ભક્તો સાથે સાથે ભજનનો વેપાર કરજે. માં નરસિંહ મહેતા બહુ અદ્ભુત કીધું છે, ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર માન ભજનનો વેપાર થી, ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર માન ભજનનો વેપાર થી, ભજનનો વેપાર હરિ તારા નામનો આધાર, કર માન ભજનનો
ભજન નો વેપાર કરી લે, ભગવાન નું ભજન કરી લે. આ દેહ ને જો એટલો બધો ફૂલાતો નહીં, આ દેહ તારો નથી. આ દુનિયાના સાહેબી અને વૈભવ ને જો તું ફૂલાતો નહીં બાપ, એમાંથી તારું કશું જ નથી, કશું જ નથી. આ તો બધો સ્વપ્નનો ખેલ છે. જેમ સ્વપ્ન આંખ ખુલતાની સાથે નષ્ટ થઈ જાય, એમ આંખ બંધ થતાની સાથે આ સ્વપ્ન આખું તારું નષ્ટ થઈ જશે. જે શરીરને જોઈ જોઈને તું ફૂલાતો હતો, એ શરીરને બધા ભેગા થઈને સળગાવી દેશે. જેમ લાકડું સળગે એમ શરીર સળગી જશે. અને જે વાળ ને ઘડીક આમ ને ઘડીક આમ ઓળતો હતો, જેને જોઈ જોઈને તોતી ફૂલાતો હતો, એ વાળ તો જેમ ઘાસ સળગે એમ વાળ સળગીને રાખતે. અદ્ભુત શબ્દો છે. ભજન નો વેપાર, ભલે સિમેન્ટ નો કરજો, લોખંડ નો કરજો, બધો વેપાર કરજો, પણ ભેળો ભેળો ભજન નો વેપાર કરતા રહેજો. સિમેન્ટ અહીંયા પડી રહેશે, લોઢું અહીંયા પડ્યું રહેશે, સ્ટેશનરી બધી જ અહીંયા પડી રહેશે, પણ ભજન તમારું ભેળો ભેળો આવશે, ભેળો ભેળો આવશે. જય સ્વામિનારાયણ. કેમ છો? આજ વરસાદ કેવો હતો? સારો હતો કે પતરા ખોટા ખોટા ખખડતા હતા? આ તો ખરેખર વરસાદ હતો કે મારો વહેમ હતો? વહેમ નહોતો ને મારો, બાકી તમારો વહેમ છે કે આ બધું આપણું છે? એક દડામાંથી કશું જ રહેવાનું નથી. માટે ભગવાનના ભક્તો, અમારે સદગુરુ ગુણાતીતાન સ્વામી વાતો લખ્યું સ્વામી કે પેટનું કરવું, વેઠનું કરવું અને સાથે સાથે ખલજીયાપુર હાલો ઠેઠનું કરવું, પેટનું કરવું, વેઠનું કરવું. સ્વામી એક બહુ અદભુત બીજી વાત લખી સ્વામી કે કરોડો કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, કરોડો કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. સ્વામી કે કરોડો કામ સુધાર્યા પણ મોક્ષ બગાડ્યો તો પૂરો ખાલી ગયેલો, તો બધું જ બગાડી નાખ્યું, બધું જ બગાડી નાખ્યું. અને ભગવાનના ભક્તો જો ભજન કરવો ને તો આપણે બધાને ટાઈમ મળે એમ છે, નથી મળે એમ? ક્યારે ક્યારે ખોટે ખોટા બાના કાઢીએ કે સ્વામી અમારે ટાઈમ નો, અમે ગ્રસ્ત થયેલા અમારે ટાઈમ, પણ હું નથી માનતો ટાઈમ ન મળે. આપણી પોઝિશન કેવી છે ખબર છે? ઉલ્લું દ્રષ્ટાંત કહું તમને. એક ફેરી ક્લાસમાં છે ને, 7-8-10 વિદ્યાર્થીઓ ક્લાસમાં, તો ટીચર ઊંઘી ગયા હતા. સાહેબ આમ બેન્ચ ઉપર માથું નાખીને સૂઈ ગયા હતા. એક વિદ્યાર્થી કે સાહેબને જગાડું, બીજો કે ન જગાડ્યા નાપાસ કરશે. અને તો એ પહેલા હિંમત કરી સાહેબને જગાડ્યા, પણ હલાવ્યા કેટલાય ફેરી, ત્યારે હલબલાય ત્યારે સાહેબ જાગ્યા. સાહેબ ને પૂછ, સાહેબ ઊંઘી ગયા તો? ના રે ભાઈ, તો શું કરતા? સાહેબ કે હું તો સ્વર્ગમાં ગયો. સાહેબ છોકરો કેમ સાહેબ સ્વર્ગમાં ગયા? સ્વર્ગમાં ગયો, ત્યાં શું હોય? અરે ત્યાં તો મોટા મોટા મહેલો, સરસ નદીઓ, ત્યાંના વર્ણનની શું વાત કરવી, બહુ અદભુત વર્ણન હતું. વિદ્યાર્થી બધા કે ઓહો બહુ સરસ.
સાહેબના મનમાં એમ થયું કે વિદ્યાર્થીઓને અંગૂઠા બનાવી દીધા, પણ એને ખબર નહોતી, એને ખબર નહોતી કે આ વિદ્યાર્થીઓ 21મી સદીના છે. બીજે દાડે સાહેબ જે આ ટીચરે ક્લાસમાં પ્રવેશ કર્યો અને તે જે વિદ્યાર્થી જગાડ્યા હતા એ જ વિદ્યાર્થી બેન્ચ ઉપર માથું નાખીને સુઈ ગયેલો. એટલે સાહેબ એને હલબલાયો, કેટલો હલબલાય ત્યારે જાગ્યો, હલબલાવું ખબર પડે ને તમને, જાગ્યો. સાહેબ કે ઊંઘી ગયો તો ના રે ભાઈ સાહેબ, તો શું કરતો? સ્વર્ગમાં ગયો તો. સાહેબ કે સ્વર્ગમાં ગયો તો? હા સાહેબ, તમે કાલે વર્ણન કર્યું હું જોવા માટે ગયો તો. તે શું હતું સાહેબ? કે ના તો મોટા મોટા મહેલો હતા, ના તો દેવતાઓ હતા, પણ સાહેબ તમે કે દેખાણા નહીં. પછી ત્યાં દેવતાઓને મેં પૂછ્યું મારા સાહેબ અહીંયા આવે છે ને ક્યાં છે? દેવતાએ ના પાડી, તમારા સાહેબ અહીંયા કઈ નથી આવતા. મેં કીધું મારા સાહેબ કહેતા હતા કે હું સ્વર્ગમાં ગયો તો, ત્યાં દેવતા કે તમારા સાહેબ તો ખોટી નો છે, અહીં કોઈ દી નથી આવ્યો. મારો દ્રષ્ટાંત તમને સમજાય છે? સાહેબ ભલે ખોટી નો, આપણે ખોટી નો નથી થવું. ભજન કરવાનો ટાઈમ ન મળે, માળા ફેરવાનો ટાઈમ ન મળે, મંદિરે જવાનો ટાઈમ ન મળે, એવું આપણે થવું નહીં. આપણે સાચે સાચા થવું અને ભગવાન ભક્તો મંદિરે આવવું, મંદિરે આવવું, માળા કરવી, સત્શાસ્ત્રનું વાંચન કરવું, સંત સમાગમ કરવું. શક્ય હોય તો દિવસમાં સાંજે સમયે, મને એમ છે લગભગ લગભગ 6 વાગે બધાને ધંધા બંધ થઈ જાય, નહીં કે 10 વાગે દુકાન ખોલી રાખો, રાખો 10 વાગે હતી. હા, એને લોકો બહુ ડાયા, કારણ કે શ્યામ સુંદર લોકોની સાથે બહુ આ લોકો સંમલિત. 6 વાગે ધંધા તમારા બંધ થઈ જાય, મને છે 7 વાગે બધા ઘેરે પહોંચી જતા છે. ભગવાનના ભક્તો શક્ય હોય ને તો સાંજના ભોજન પાણી કર્યા પછી 1/2 કલાક સાથે બેસીને ઘર સભા કરશો, સાથે બેસીને ઘર સભા કરશો, એકાદ કીર્તન બોલજો, 2-5 મિનિટ ધૂન કરશો, 1/2 કલાક કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરશો, પછી ઠાકોરજીની આરતી કરી ઠાકોરજીની થાળ ધરાવીને પછી પ્રસાદ લેજો. જિંદગીમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, જિંદગી પ્રોબ્લેમ નહીં થાય. મેં તો કેટલા બધાને કીધું ઘર સભા કરો, ઘર સભા કરો, ઘર સભા કરો, પણ કોઈ કરતું નહોતો. પછી મેં ઘર સભા શરૂ કરી, મેં આપણે ઘર સભા શરૂ કરી. કાં તો તમે ઘર સભા ઘેરે કરજો ને ઘેરે ન કરો તો અહીં રોજ ઘર સભા, ઘર સભાને સાંભળજો. ઘડિયાળને કાંટે 6:30 સ્ટાર્ટ થઈ જાય, ઘડિયાળને કાંટે ઇન્ડિયામાં 9 વાગે સ્ટાર્ટ થઈ જાય. ભગવાનના ભક્તો બહુ સાચું કહું છું, આ ધરતી પર આવ્યા છે, ઘણી બધી પ્રકારની ફરજો બજાવવી પડે. ભલે આવ્યા છીએ આપણે આત્મશ્રેય માટે, પણ સાથે સાથે પરિવારની જવાબદારીઓ બજાવવી પડે, ધંધા બિઝનેસ બધું કરવું પડે, પણ સાથે સાથે પરિવારના સદસ્યો બધા જ આધ્યાત્મિક પથમાં સફળ થાય એ પણ કરવું એ પરમ ફરજ છે. માટે બધાને કહું છું, ભગવાન ભક્તો સાથે બેસીને ભગવાનનું ભજન કરજો, જીવન ધન્ય 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 થઈ જશે. અને પછી જીવન જીવન જે મોજ આવશે, બહુ અદભુત મોજ આવશે. મારી તમને ભલામણ છે, તમે ધંધા બિઝનેસ કરો ને તો પણ માનવતાની સાથે ધંધા બિઝનેસ કરશો એવી પણ તમને ભલામણ કરું છું. માનવતા નહીં છોડતા, શ્યામ સુંદર લોકોને પણ તમે બિચારાને હેરાન ક્યારે નહીં કરતા, એનું લોહી ક્યારે નહીં ચૂસશો, એને પણ સુખ દુઃખમાં તે મદદરૂપ થાજો. જીવન કેવા દિવ્ય હોવો જોઈએ. ફક્ત એક સરસ પ્રસંગ મને ગમે એટલે કહું, દુનિયા કોને યાદ રાખે. એક ફેરી ઘટના ઘટે, એક સાયન્ટિસ્ટ એ જ્યારે લેબોરેટરી પર જતા ત્યારે એ નાના નાના છોકરાઓ હટ પકડી કે પપ્પા અમને એક મેળો થયો તો મેળામાં લઈ જાઓ, મેળામાં લઈ જાઓ, અમને ફરવા માટે લઈ જાઓ ને. અને સાયન્ટિસ્ટના ધર્મપત્ની પણ કીધું કે છોકરાઓ બિચારા કે દાડાને કહે છે ને એક ફીટ મેળામાં લઈ જાઓ, તો આજ હું થોડો વહેલો આવતો રહીશ અને સાંજના મેળામાં જાશું બધા. પણ એને જે પ્રોગ્રામ સોંપવામાં આવ્યો એણે કહ્યું કે આજ મારે થોડી વહેલી છૂટી લેવી પડશે, કારણ કે મારે મારા છોકરાની સાથે મેળામાં જવાનું છે, મારી વાઈફ મારા છોકરાને વચન આપીને આવ્યો છું તમને સાંજે મેળામાં લઈ જઈશ. પણ મુખ્ય અધિકારી કહ્યું કે વાંધો નહીં, આ કાર્ય આ પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે તમે જરૂર જજો. કે ફળે પ્રોગ્રામ પૂરો થતા 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 એને 5 વાગે છૂટી લેવી, તેના બદલે 8 વાગે પ્રોગ્રામ પૂરો થયો. આનું મન અંદરથી બહુ જ દુઃખી હતું,
કે ઘેરે જાય એટલે છોકરા નારાજ થશે, ઘરવાળા નારાજ થશે. એ દુઃખની સાથે ઘેરે પહોંચ્યો અને ઘેરે જઈને એને છોકરાઓને કહ્યું કે બેટાઓ, આજ મારાથી ના આવી શકાયું, તમારે મેળામાં જવાનું હતું, પણ સોરી, મારો પ્રોગ્રામ એટલો બધો ચાલ્યો જેને કારણે આવી ન શક્યો. ત્યારે નાના નાના છોકરાઓ કે પપ્પા, અમે તો મેળામાં જઈને આવ્યા, બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. અચંબો થયો, પ્રોગ્રામમાં જઈને આવ્યા, કોની સાથે ગયા હતા? અરે સ્વયં અમને આપના મુખ્ય અધિકારી છે ને એ આવ્યા હતા અને એ અમને મેળામાં લઈ ગયા હતા. પેલા સાયન્ટિસ્ટના મનમાં વિચાર થયો, અમારા સાહેબ, મુખ્ય સાહેબ, એ અમારા નાના નાના છોકરાને મેળામાં લઈ ગયા. અતિ આનંદ થયો ને, એને થોડુંક ડાઉટફુલ થયો એટલે એને ધર્મપતિને પૂછ્યું કે ખરેખર આપણા મુખ્ય સાહેબ આવ્યા હતા? હા, મુખ્ય સાહેબ આવ્યા હતા અને છોકરા બધાને મેળામાં લઈ ગયા, ખૂબ આનંદ કરાયો. છોકરાને જો આ લઈ દીધું, આ લઈ દીધું, આ લઈ દીધું. અને ભક્તો, એ મુખ્ય સાહેબ કોણ હતા તમને ખબર? એ મુખ્ય સાહેબ મહાન સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ સાહેબ હતા. અબ્દુલ કલામ સાહેબ, ભક્તોને તો તમે કલ્પના કરો, એ મુસ્લિમ છે, મુસ્લિમ હતા, પણ ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યાને, ભારતીય તમામ લોકો પ્રસન્ન, ભારત દેશના તમામ હિન્દુઓ એના પર પ્રસન્ન. એ જીવન કેવું જીવ્યા છે તમે કલ્પના કરો, જીવન કેવું જીવ્યા છે. આ કથા એ બતાવે છે કે માણસને જીવન જીવતા આવડવું પડે છે. જિંદગી આપણ સૌ તણી તો ગંજીપાના બાવન પાનાથી મળે ને પાના મને ગમતા લેવા પડે, છીપમાં મળતા, પણ કેમ ને ક્યારે ઉતરવા તમારે, એમાં સફળતા છે જિંદગીની, એમાં સફળતા છે જિંદગીની. જીવન કેમ જીવીએ છે ભક્તો, એની સાથે જીવનની સફળતાનો બહુ મોટો આધાર, બહુ મોટો આધાર છે. માટે તમને બધાને કહું છું ભક્તો, પરિવાર ઉપર પણ ખૂબ ધ્યાન આપજો, ભગવાનનું ખૂબ ભજન કરશો, નૈતિકતાથી જીવન વ્યતીત કરશો, અને પરિવારમાં સંઘર્ષ તો સર્જાવા જ નહીં દેતા. કદાચ ઘર થોડું નાનું હશે, હાઉસ થોડું નાનું હશે તો પોસાશે, ધંધો થોડો લિમિટેડ હશે તો પોસાશે, પણ પરિવારમાં સંઘર્ષ સર્જાશે જરાય નહીં પોસાય, જીવનને ઝેર જેવું કરી નાખશે. પછી પતિ પત્ની હોવ તોય ભલે, હસબન્ડ વાઈફ હોવ તોય ભલે, બાપ દીકરા હોય તોય ભલે, સાસુ વહુ હોય તોય ભલે, પરિવારમાં સંઘર્ષને પ્રવેશ નહીં કરવા દેતા. અને ક્યારેક માનો કોઈનાથી જરા તરા ઊંચા અવાજથી બોલાયું તો બીજો એ વખતે ખમી લેજો, થોડું સહન કરી લેજો, થોડું ઘણું લેટકો કરતા શીખજો. અને એમ લાગે કે કોઈને પરિવારના સદસ્યને મારેથી જરાક નારાજ કરાયા છે, અનુસંધાન રાખીને એને રાજી કરી લેજો, રાજી કરી લેજો. જીવન જીવવાની મજા આવો, જીવન જીવવાની મજા આવશે. અને જીણી જીણી વાતમાં, નાની વાતમાં ભગવાનના ભક્તો ઉદાસ થશો નહીં, જીણી જીણી વાતમાં ઉદાસ ન થવું, મોજમાં રહેવું, મોજથી જીવવું. મોજથી જેટલા તમે જીવશો એટલા તમે જીવનને માણી શકશો અને પરમાત્માને પામી શકશો, પ્રભુને પામી શકશો. રઘુનાથ ચરણ સ્વામી અદભુત અદભુત વાતો લખે, મેં એક બહુ સરસ વાત સ્વામી લખી છે. ભગવાન સ્વામિનારાયણના જે જે સ્થાનો ગઢપુરમાં પ્રસાદીના બધા સ્થાનો માને ભગવાન શ્રીના જોગમાં આવેલા બધા સ્થાનોનો ઇતિહાસો લખતા લખતા સ્વામી એમ લખે, લક્ષ્મીવાડીમાં બેઠક જે છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ એક ફેરી અનેક ફેરી બેઠા છે, અનેક ફેરી બેઠા છે. સ્વામી કે આ જે બેઠક છે એના પાછલા ભાગમાં વિશાળ મોટો ફૂલનો બગીચો હતો, જે બગીચામાં વિવિધ પ્રકારના પુષ્પો થતા હતા, ડોલર થતા હતા, ગુલાબ થતા હતા, મોગરો બહુ સરસ થતો હતો. જે મોગરાને છૂટી છૂટી અને સંતો સુંદર સુંદર માળાઓ કરીને ભગવાન શ્રીને પહેરાવતા હતા. એ અદભુત ઘટનાને કહ્યું માવદાન પોતાની કલમે કંડારે છે. મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ, પ્રશ્ન પૂછ લો તમને,
આમાંથી ગરડા કેટલા ગયા? હું ચાત કરું, ગરડા ના દર્શન કેટલા કર્યા? ગઢપુર ગરડા ના દર્શન કેટલા કર્યા? પેલા લગભગ 80-90% લોકો દર્શન કર્યા. જે ભક્તો દર્શન ન કરે ને મારી ભલામણ છે, જ્યારે તમે ભારત આવો ને જરૂર ગઢપુર દર્શન કરવા જાજો, જરૂર ગરડા દર્શન કરવા જાજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ વધારે વધારે આ ધરતી પર આવીને રહ્યા હોય ને તો ગરડામાં રહ્યા, ગઢપુરમાં રહ્યા છે. 49 વર્ષ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર રહ્યા, એમાં 25 વર્ષ ગરડામાં રહ્યા. 49 વર્ષમાં બધું આવી ગયું, બાકીનું 7 વર્ષ તો વનવિચરણ કર્યું, એમાં 25 વર્ષ ગઢડામાં રહ્યા છે. એની કેટલી મોટી મહત્તા હશે! ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેવાયું સત્સંગ જીવન ગ્રંથ, એની રચના ગઢપુરમાં થઈ છે. દિવ્ય ભક્ત ચિંતામણી સદગુરુ નિષ્કામ સ્વામી રચના કરી, એની રચના ગઢડામાં થઈ છે. 262 જે વચનામૃતો છે એમાંથી 186 વચનામૃતો ગઢડામાં બન્યા છે. અને જે ધરતી પર બેસીને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતો બનાવ્યા હતા, એ દાદાનો દરબારગઢ આજે પણ દર્શન આપે છે. ભક્તો, 80 દરબારગઢ છે. તમે જોઈ શકો અહીંયા ભગવાન સ્વામિનારાયણ વિધ વિધ લીલાઓ કરી છે. ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિર બંધાયો છે પોતાની જાતે, અને પોતાના અંગે અંગને માપીને અદભુત ગોપીનાથ માળની મૂર્તિ તૈયાર કરી છે, એ ગઢપુરમાં બિરાજે છે. માટે મારી તમને બધાને ભલામણ છે, જિંદગીમાં એક વાર ગઢપુર ભગવાનના ભક્તો દર્શન કરવા માટે તમે જજો, જ્યારે ભારતમાં આવો ત્યારે. અને ગરડા જ્યારે જાઓ ત્યારે લક્ષ્મીવાડીએ પણ જાજો, જ્યાં ભગવાન સ્વામિનારાયણ લોકમાં વિદાય લીધા પછી એમનો અગ્નિસ્કાર કરવામાં આવ્યો, એના પર વિશાળ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. તો જરૂર ને જરૂર લક્ષ્મીવાડીએ જજો. ત્યાં બેઠક જે આ વાત આવી, બેઠક જજો. ભક્તો, જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ અનેક ફેરી બેઠા છે, આટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણ અદભુત ઐશ્વર્ય દેખાડ્યા છે, એને પણ આપણે જોશું. પણ કવિ માવદાનજીના શબ્દોને પહેલા આપણે માણી લઈએ. રઘુનાથચરણ સ્વામી ગઢપુરના જે પ્રસાદીના સ્થાનો લખે, એમાં સ્વામી બેઠકે ભગવાન સ્વામિનારાયણ અનેક ફેરી પધાર્યા છે. સ્વામી કે આ જગ્યાએ એક આંબો હતો, ડભાણથી લાવવામાં આવ્યો હતો, અને ભગવાન સ્વામિનારાયણ એ જગ્યા પર બેસીને બોલ્યા હતા, અમને ડભાણ્યો આંબો,
ડભાણીઓ બળદ અને ડભાણીયા સુકાનો સુ ખૂબ કામ લાગ્યા છે. આવા શબ્દો ભગવાન શ્રી આજીગરે બોલ્યા હતા. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એક વચનામૃત પણ પોતાના મુખથી ઉચ્ચાર્યો છે, મધ્યનું 21મું વચનામૃત પણ એની વાત ફક્ત આપણે આવતીકાલે કરશું. એક અદભુત વાત તમને કહું, ભગવાન સ્વામિનારાયણ લોકમાં જ્યારે વિદાય લીધી અને એનો અગ્નિ સંસ્કાર જ્યારે ચાલતો હતો, એ દાદા ખચર જોઈ ન શક્યા અને જોઈ ન શક્યા અને ત્યારે દોડીને અગ્નિમાં પડવા ગયા. એ વખતે સદગુરુ ગોપાળાન સ્વામી વગેરે સંતોએ દાદા ખાચરને પકડી લીધા અને કહ્યું કે તમે દાદા બેઠકે જાઓ. અને દાદા ખાચરને કેટલાય ભક્તો લઈને બેઠકે જ્યારે આવ્યા છે તો ભગવાન સ્વામિનારાયણ આ જગ્યાએ વિશાળ મોટી સભા ભરીને બેઠા છે. એવા દિવ્ય દર્શન થયા. દાદા ખાચર વિચાર કરવા લાગ્યા, આ શું, હું જોઈને આવ્યો સાચું કે જોઈ રહ્યો એ સાચું? અને ત્યારે મલક મલક મોઢું મલકાવતા ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા છે એને વિહલ્યાજી મારે પોતાની કલમે કંડાર્યું છે. તમે કેમ કરો છો સ્વામિનારાયણ કહી રહ્યા છે, તમે કેમ કરો છો રુદન, કેમ લોપો છો મારું વચન. મલક મલક મોઢું મલકાવતા ભગવાન સ્વામિનારાયણ કહ્યો છે, દાદા તમે શું કામ ઉદાસ બન્યા છો? સાંભળો, તમે જોઈને આવી અજ્ઞાની માણસોને માટે સત્ય છે, બાકી તમે જોઈ રહ્યા છો જ્ઞાનીઓ માટે સત્ય છે. હું છું અજર અમર અવિનાશી, તમે શા માટે થાઓ છો ઉદાસ? તમે શું કામ ઉદાસ થાઓ છો? અમે તો જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી આ સત્સંગમાં વિચરણ કરતા રહેશું. દાદા ભગવાન શરીરે આગળ બોલ્યા, વ્યાલયમાં લખ્યા છે, નથી હું તમથી ગયો દૂર, સબ ગાયો, નથી હું તમથી ગયો દૂર, મને જાણો હમેશ હજોર, હે મન કવિ થયા અંતર ધ્યાન, બીદુ સર્વને શાંતિ મારથી ગયો દૂર, મને જાણો હંમેશ હજુ હું ગયો જ નથી. બોલતા કંઠમાંથી ગુલાબનો હાર કાઢી ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પહેરાવ્યો છે. અંતર ધ્યાન થયા, ભક્તો આ હાર તમે કોઈ દર્શન કર્યા છે? હું ચાત કરો હારના કોઈ દર્શન કર્યા છે? નહીં તો હું કરાવી દઉં. કોઈ કર્યા છે? એ કરી ભગત બે કર્યા છે, લ્યો તમારે કરવા છે. સાંભળો ભક્તો, વડતાલ કેટલા ગયા? ઊંચા કરો, વડતાલ કેટલા ગયા? વડતાલ કેટલા દર્શન કર્યા છે? વડતાલ લગભગ 99% દર્શન કર્યા છે. વડતાલમાં અક્ષર ભુવન છે, અક્ષર ભુવન. ભક્તો ત્યાં ઘનશ્યામાર ઉભા જે બિરાજી રહ્યા છે, આપણે દર્શન કરતા હોય ને ત્યારે આપણા ડાબા હાથ બાજુ એ હારના આહાર છે, એ હારના આજે દર્શન થાય છે. ધામમાં ગયા પછી ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર હાર પહેર્યો. ભક્તો બહુ ચીજો, મૂળ સંપ્રદાય પાસે બહુ ચીજો પ્રસાદીની છે ભગવાન સામે ટચ વાળી. પ્રસાદીની માને ભગવાન શરીરે કોઈ વસ્ત્ર ધારણ કર્યું હોય, પોતે ચરણમાં આપ્યા હોય, ચાખડી પહેરી હોય, મોજડી પહેરી હોય, તલવાર હાથમાં લીધી હોય, ઢાલ હાથમાં લીધી હોય, વગેરે વગેરે વગેરે, એ બધી ચીજો સદૈવ માટે સચવાય અને વર્ષો સુધી ભક્તોને દર્શન થાય અને એના માધ્યમથી પરમાત્માનું તાદૃશ્ય પણ થાય, એટલા માટે વડતાલ
ધામમાં બહુ ભવ્ય મ્યુઝિયમ બનાવી રહ્યા છે. ત્યારે ભક્તો લગભગ 150-200 કરોડ રૂપિયાને ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે, અને એ ટ્રીટમેન્ટ કરીને બધી ચીજો આમાં રાખવામાં આવશે, જેથી હજારો વર્ષ સુધી આ એક એક ચીજો સદૈવને માટે આપણને દર્શન આપતી રહેશે, સદૈવ માટે દર્શન આપતી રહેશે. ભક્તો આપણે ભાગશાળી છીએ, આપણે ભાગશાળી છીએ, એવા દેશના આપણે વાસી છીએ, એક સ્વયં પરમાત્માને ટચવાળી વસ્તુના આપણને દર્શન થાય, દર્શન થાય. દુનિયાના કોઈ દેશની આ સ્થિતિ નથી. માટે ભગવાનના ભક્તો વડતાલ જયારે આવો ત્યારે હારના પણ દર્શન કરો. આજે મારી તમને ભલામણ છે, ભગવાનના ભક્તો આપણે બધા ભારતીય છીએ, માટે મારી તમને બધાને ભલામણ છે, ભગવાનના ભક્તો ખૂબ ભગવાનનું ભજન કરજો, દિવ્ય જીવનને ખૂબ દિવ્ય બનાવી રાખજો, વેસન કુટેવ કુલક્ષણને એન્ટ્રી થવા નહીં દેશો. કદાચ નબળા સંઘથી કાંઈ વેસન આવી ગયું હોય, તમાકુ ગુટકા માવા સિગારેટ શરાબ કોઈ પણ આવી ગયું હોય, ભગવાનના ભક્તોનો ત્યાગ કરજો, મારી તમને ભલામણ છે. કદાચ તમે મનમાં વિચારશો કે અમે ઈચ્છે છીએ પણ છૂટતું નથી, ઈચ્છે પણ છૂટતું નથી. ભગવાનના ભક્તો હું તમને જે એક અદ્ભુત રસ્તો બતાવું છું, એને તમે અપનાવશો ને તો 1000% વ્યસનમાં તમે મુક્ત થઈ જશો. પહેલી વાત તો એ, કોઈ મને એમ કે આ બીડી પીવે કે તમાકુ ખાય ગુટકા ખાય શરાબ પીવે, મને એની ઘૃણા ન થાય. એમ માનું કે બની શકે નબળો સંગ થઈ ગયો, દુર્ગુણ આવી ગયો હોય, પણ ભગવાનના ભક્તો દુર્ગુણ આવી ગયું હોય ત્યાં સુધી વાંધો નથી, પણ દુર્ગુણને ના કાઢીએ તો 1000% વાંધો, 1000% વાંધો છે. ભગવાનના ભક્તો ક્યારેક એવું બને, પોતી ઈચ્છા રાખતો અપેક્ષા રાખતો આ દુર્ગુણમાંથી બહાર નીકળી જાઓ, પણ નીકળાતું ન હોય, એને એવો એવી પકડથી પકડી રાખ્યો હોય કે બારે બિચારો નીકળી ન શકે. ઘણી ફેરી નિયમો લીધા હોય, 2 વાર 5 વાર 10 વાર ગુટકા નહીં ખાઓ માવો નહીં ખાઓ, પણ રહી ન શકે. આ પોઝિશનમાં અંતરમાં દુખી પણ ખૂબ હોય, કારણ કે પોતે જોઈ શકતો હોય કે મારા માસીના છોકરાને ગુટકા ખાતા ખાતા કેન્સર થયું અને ભયંકર રીતે એનું મૃત્યુ થયું, નાના નાના છોકરા ટળવળતા એમને રહી ગયા, એને છોડીને જતો રહ્યો, 5-5, 7-7 વર્ષના બાળકો એમને રખડતા રહી ગયા, રખે ને એ દર્દ મને લાગુ ન પડે, રખે ને મારો પરિવાર રઝળી ન પડે, કારણ કે એને સાંભળ્યું ફલાણો મારો મિત્ર હતો, શરાબ પીતો હતો અને બહુ શરાબ પીતો હતો, લીવર ખલાસ થઈ ગયું, અકાળ એનું મૃત્યુ થયું, એનો પરિવાર બરબાદ થઈ ગયો. આવા ઘણા બધા કેસો તમે અનુભવતા હો. અરે શરાબ ફલાણો પીતો જેને કારણે પરિવારમાં એવો સંઘર્ષ સર્જાણો, પરિવાર વેરવિખેર થઈ ગયો, એને એના એના વાઈફ એને છોડી જતા રહ્યા. આવા અનેક પ્રસંગો તમે સાંભળતા હોવ, અને એ દુર્ગુણને કારણે પરિવારમાં સંઘર્ષો પણ સર્જાતા હોય, મનમાં એકલા એકલા દુઃખ થતું, એકલો એકલો ઘરમાં બેસીને રડતો પણ હોય, પણ એ દુર્ગુણમાંથી બહાર ન નીકળી શકતો હોય, એને એક રસ્તો બતાવો ભગવાન ભક્તો, રસ્તો તમે અપનાવજો, 100%, 1000% ગેરંટી તમને આપું છું, તમામ દુર્ગુણમાંથી તમે બહાર નીકળી જશો. એવું કોઈ કઠિન કામ પણ નથી, યાદ રાખજો. આપણે કોઈ સામાન્ય નથી. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 12માં વચનામૃતમાં લખ્યું, જીવ તો કાયાનગરનો રાજા છે, રાજા ઇન્દ્રિય અંતકણ માન વગેરે તો એની રૈયત છે, પણ તેમ છતાં એને એને દબાવી રાખ્યા છે, તો ફરીવાર રાજ સિંહાસન પર જીવાત્માને આરૂઢ કરવા માટે હું તમને રસ્તો બતાવું. બરાબર ધ્યાન દઈને 2 મિનિટ મને સાંભળજો, અત્યારે હું તેમ ધ્યાન દઈને જ મને સાંભળ્યો છે, પણ વિશેષ ધ્યાન દેજો, મારી સામે ધ્યાન, હવે બીજે ધ્યાન નહીં. ટીવી સામે જોતા હશે, પણ ટીવી કરતા જો હું દેખાતો તો મારી સામે જોજો, એટલે પ્રોબ્લેમ ન થતો, કારણ કે નતર કેવું થાય, ટીવી સરખું દેખાતો, હું બરાબર ન દેખાતો, ઈ જ છું હું. બરાબર ધ્યાન દેજો, 2 જ મિનિટ પણ ભક્તો ખૂબ ધ્યાન દેજો, સાંભળો. ભજનની એક પદ્ધતિ અપનાવો, દિવસમાં 200-500 ફેરી હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, એ મોઢેથી બોલો, અને બોલો ને ત્યાં હૃદયમાં ભગવાન મને ભેટી રહ્યા છે એવું ફેલ કરો. જેમ હવે ટીવી જુઓ, તમે ટીવી જુઓ, જેમ સદગુરુ ગુણાતીતા સ્વામીને ભગવાન સ્વામિનારાયણ ભેટી રહ્યા છે, એમ ભગવાન શ્રી હરિ મને ભેટી રહ્યા છે એવું તમે ફીલ કરો. 200-500 ફેરી એમાં એક્સ્ટ્રા ટાઈમ તમારે નથી કાઢવાનો, અહીં ચાલતા ચાલતા અહીંથી બહાર નીકળો, ત્યાં 10-15 ફેરી બોલી નાખો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પગથિયે ઉતરતા તો 2-5 ફેરી બોલી નાખો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ગાડી બેસતા બેસતા બોલી નાખો, મુક્ત છું, મુક્ત છું. પણ જ્યારે બોલો ત્યારે ભગવાન મને ભેટી રહ્યા છે હૃદયમાં તમે ફીલ કરો. હું તમને 4 કોન્સેપ્ટ આપું, આ એક કોન્સેપ્ટ યાદ રાખ. પેલો કોન્સેપ્ટ, દિવસ 200-500 ફેરી બોલો, હું મુક્ત છું, મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા. બીજો કોન્સેપ્ટ,
તમે માળા કરતા હો, એક માળા પૂરી થાય બીજી માળા સ્ટાર્ટ થાય, વચ્ચે પાંચ ફેરી બોલ નાખો, મુક્ત છું મુક્ત છું મુક્ત છું, હૃદયમાં ભગવાન મને ભેટી રહ્યા છે. આ બીજો કોન્સેપ્ટ. બે યાદ રહ્યા. ત્રીજો કોન્સેપ્ટ, દિવસમાં 8-10 ફેરી તમે એક એક મિનિટનું ધ્યાન કરો, માને એકી સાથે તમે 30-35 ફેરી બોલ નાખો, મુક્ત છું મુક્ત છું મુક્ત છું, અને ભગવાન મને ભેટી. આંખ બંધ કરીને, ક્યારેક આંખ બંધવાનું ગેપ બંધ કરવાનો ગેપ ન હોય તો ખુલ્લી આંખે આંગળીને આમ વેઢત ગણતા 1-2-3 આમ મુકતા, અને 30-35 ફેરી બોલ નાખો, મુક્ત છું મુક્ત છું, ભગવાન મને ભેટી રહ્યા છે. આ ત્રીજો કોન્સેપ્ટ. ચોથો કોન્સેપ્ટ, તમને જ્યારે ગેપ મળે ને ત્યારે તમને ગમતી ધૂન એમ તમે ગાઈ રાખો. આ ચાર ચીજ જો તમે અપનાવશો ને, તમે ગમે એટલા દુર્ગુણની અંદર ધકેલાઈ ગયા હશો, તમને ખબર નહીં પડે, દુર્ગુણમાં તમે બહાર નીકળી, દુર્દોષમાં તમે બહાર નીકળી જશો. યાદ રાખજો, અહીંયા બેઠા અહીંયાથી તમે સંકલ્પ કરશો કે આજથી મારે સિગારેટ ન પીવી, અહીંયા બેસી સાંભળે ને કહું છું, ઘેરે બેસી સાંભળે ને કહું, સોફા પર બેઠા ને કહું છું ઘેરે, કે તમે આજથી સંકલ્પ એમ કરો કે મારે શરાબ છોડી દેવો, મારે બીડી છોડવી, મારે સિગારેટનો ત્યાગ કરવો, તમાકુ ગુટકાનો ત્યાગ કરવો છે, તમે મારે મીરાનો ત્યાગ કરો, આજથી તમે સંકલ્પ કરશો અત્યારથી. યાદ રાખજો, થોડા દાડા તમને સંકલ્પ થશે, કારણ કે ઘણા વર્ષો તમે એના વેશની બિના છો, પણ તમને સંકલ્પ થાય એટલે તુરંત તમે સાથે મનથી બોલજો, મુક્ત છું મુક્ત છું મુક્ત છું. તમને આશ્ચર્ય થશે, એક વાર બોલશો, બે વાર બોલશો, ત્રીજી વાર જ્યાં બોલશો ને, તો તમને શરાબ પીવાનો જે સંકલ્પ થશે એને તોડી નાખશે, તમને ગુટકા ખાવાનો સંકલ્પ થતો એ સંકલ્પને તોડી નાખશે. નમના એવી વાત છે, નમના એવી વાત છે, અને ન મનાય ક્યારે? તમને કોઈ એમ કે અત્યારે બજારમાં 100 રૂપિયા કિલો સોનું વેચાવા નીકળ્યું, મનાય મનાય ધનજીભાઈ મનાય? એવી વાત છે આ, કારણ કે અનેક ફેરી અનેક પ્રયાસો કર્યા ભક્તો, ક્યારેક ક્યારેક દુર્ગુણમાંથી બહાર નીકળવા માટે મુમુક્ષુ અનેક પ્રકારની સાધનાઓ કરે, ચાંદ્રાણી કરે, ધારણા પારણા કરે, મહિનો 2-3 મહિના સુધી મૌન ધારણ કરે, તેમ છતાં જે પરિણામ ના આવે એ પરિણામ મુક્ત ભાવથી ભજન કરવાથી આવી જશે. ભક્તો, મુક્ત ભાવથી ભજન કરવાની શું તાકાત છે તમને હા પડે એટલા માટે તમને કહું છું. ગઈ 12 તારીખે ઘર સભાને 4 વર્ષ પૂરા થયા. ઠાકોરજી આપણને જ્યારથી આ કોન્સેપ્ટ આપ્યો ત્યારથી દિવાળીથી આપણે શિબિરથી આ ભજન ખૂબ કરાવીએ છીએ, તો 4 મહિના સુધી લોકોએ ભજન કર્યું, તો ગઈ 12 તારીખે તમને આશ્ચર્ય થશે, ભારતમાં 550 લોકોએ, આ તમે પહેલા ટીમ જોઈ લો, તમને દેખાય છે આ બધા જ 550 લોકોએ આજીવન બ્રહ્મચર્ય પાળવાના નિયમો લીધા, તમે કલ્પના કરો. આજીવન બ્રહ્મચર્ય પાળવાના 32-30 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના લોકોએ નિયમ લીધા છે, આજીવન પતિ પત્ની બંને આજીવન બ્રહ્મચર્ય પાળવાના. એ તે દિવસે 12 તારીખે તો આપણે એને પ્રતિજ્ઞાબદ્ધ કર્યા, પણ એ પહેલાં કોઈ 15 દાડાથી મહિનાથી 2-2 મહિના 3-3 મહિનાથી મુક્ત ભાવથી ભજન કરવાના કારણે બ્રહ્મચર્ય પાળતા થઈ ચૂક્યા હતા. ગઈ 12 તારીખે આપણે વિધિવત યજ્ઞ કરી અને બધાને યજ્ઞોપવિત ધારણ કરાવી, કારણ કે યજ્ઞોપવિતનો આપણો અધિકાર છે. તો ભક્તો, તમે કલ્પના કરો, દુસહે એવું બ્રહ્મચર્ય જો સિદ્ધ થઈ શકે તો ગુટકા માવા કે શરાબ તો શું ટક્કર ઝીલી શકે, શું ટક્કર ઝીલી શકે. માટે બધાને કહું છું, ભગવાનના ભક્તો, અને ખરેખર તમે દુર્ગણમાંથી બહાર નીકળશો, તમારો પરિવાર આબાદ બચી જશે, આબાદ બચી જશે. સંપત્તિથી જેટલો આનંદ પ્રાપ્ત નહીં થાય ને તમને, એટલો આનંદ તમને મુક્ત ભાવથી ભજન કર થશે. અને વેસન કુટેવ છૂટશે, આટલું જ નહીં, અંદર હૃદય એટલું બધું આનંદથી ભરાઈ જશે, એટલું બધું આનંદથી ભરાઈ જશે, આખો દાડો આનંદવાન આનંદમાં તમે રહેશો. ભલે તમે 10-15 મિનિટ 1-2 ફેરી બોલતા હો, 2-4 ફેરી બોલતા હો, મુક્ત છું મુક્ત છું, પણ બપોરે ભોજન કર્યા પછી આખો દિવસ ભોજન જ કરતા પડે, એની તાકાત સાંજ સુધી કામ લાગે, એની કેલેરી સાંજ સુધી જેમ કામ લાગે છે, એમ તમે 10-15 મિનિટે 2-5 ફેરી બોલશો, મુક્ત છું મુક્ત છું, ભગવાન ભેટી રહ્યા છે, પણ એનો આનંદ તમને કન્ટિન્યુઅસ થઈ જશે. અંદર એટલા બધા ભરેલા તમે રહેશો, એકલા ચાલ્યા જતા હશો, કદાચ તમારી પાસે ઓછી વધતી સંપત્તિ છે તો એમ લાગશે હું તો જાણે બાદશાહ છું, એવું અંદરથી તમને ફીલ થશે, અંદરથી તમે ભરેલા થશો. અને ભક્તો, ક્યારેક માનો 1 મિનિટ તમને ધ્યાન કરો, પણ ધીમે ધીમે કરતા તમે ધ્યાનનું અંગ પાડશો અને 5-10-15 મિનિટ સુધી ધ્યાનમાં જાશો, અને ભગવાન મને ભેટી રહ્યા છે, છાતીની સાથે મારી છાતી ટચ થઈ રહી છે, અને તમને અહોભાવ પ્રગટ થશે, તમે કસકસાઈને ભગવાનને હૃદયમાં ભેટશો, એમાંથી એવા સુખનો ધોધ વછૂટશે, ક્યારેક તમે સહન નહીં કરશો કે એમ લાગશે છાતી ફાટી જશે,
આંખ તમારે ખોલી નાખવી પડે એવી અનુભૂતિ સુધી તમે પહોંચશો, એવી અનુભૂતિ સુધી તમે પહોંચશો. ભક્તો, માત્ર વાત જ નથી, અનુભૂતિ સાથે હું તમને કહું છું, તમે કરજો, જીવન ધન્ય 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 થઈ જશે. તમને એમ થશે, એક સાધુ આવીને આપણને અહીંયા ઘર સભા સંભળાવી ગયા અને અદભુત ઔષધિ આપી ગયા, જીવન ધન્ય 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 થઈ ગયું. માટે મારી તમને બધાને ભલામણ છે, બધાને કહું છું. ભક્તો, 12 તારીખે અમે 500 લોકોને યજ્ઞોપવિત આપી, ફરીને 26, 27, 28 તારીખે અમારો બાળીઓ મહોત્સવ છે. 3 કેટેગરી અમે બનાવી છે. 1 કેટેગરી આપણા ભારતની મહાનતા એટલા માટે હતી ભક્તો, 4 આશ્રમ છે આપણે ત્યાં, બ્રહ્મચર્ય આશ્રમ, પછી વૈરાગ હોય તો ત્યાગાશ્રમ સ્વીકારે, વૈરાગ ન હોય તો ગ્રસ્થાશ્રમ સ્વીકારે, એટલે બ્રહ્મચર્ય આશ્રમ, સંન્યાસાશ્રમ, ગ્રસ્થાશ્રમ અને 4th વાનપ્રસ્થ આશ્રમ. અને 4 આશ્રમનું પાલન ભારત વર્ષમાં થતું હતું. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ ગુરુ આશ્રમમાં જેનો અભ્યાસ કરાતો હતો અને અવશ્ય મેં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવતું હતું. એથી કરીને ભારત દેશ મહાન હતો. બીજા અર્થમાં કહું તો અનમેરિડ હોય ત્યાં સુધી ફરજિયાત બ્રહ્મચર્યનું પાલન થતું, એથી કરીને દેશ મહાન હતો. આજકાલની ભક્તો મીડિયાને લઈ લે, દુનિયા શું દશા તમે સમજી શકો છો, પણ મુક્ત ભાવથી જો ભજન કરે ને તો આજે પણ ભારત દેશની મૂળ સંસ્કૃતિનું પાલન થઈ શકે એવી પોઝિશન છે. અને ભક્તો, વૈરાગ ત્યાગાશ્રમ સ્વીકાર કરે, વૈરાગ નો તો ગ્રસ્થાશ્રમ સ્વીકાર કરે, પણ 25 થી 50 વર્ષ સુધી જ ગ્રસ્થાશ્રમની પરમિશન છે. 50 વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ મને વનમાં જેમ જીવન જીવે એમ પરિવારમાં જીવન જીવે, એનો મતલબ ઘેરે રહ્યા પછી પણ પતિ પત્ની બંને બ્રહ્મચર્યનું પાલન કરે. આ મૂળ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણી હતી માટે જ આપણી મહાનતા. આજકાલ આપણી મહાનતા શાસ્ત્રમાં રહી, વર્તનમાં એટલી જોવા નથી મળતી. પણ ભગવાનના ભક્તો, મુક્ત ભાવથી ભજન તમે કરશો ને તો તમે શાસ્ત્રમાં લેલી મહાનતાને પોતાના જીવનમાં તમે સ્વીકારી કરી શકશો. ભક્તો, આવતી 28 તારીખે, એટલે 4th મહિને 28 તારીખે અમે ગઈ 12 તારીખે 500 જણાને યજ્ઞોપવિત આપી. આ ફેર 1000 કરતાં વધારે, કારણ કે મેં 3 સ્ટેપ પાડ્યા, અનમેરિડ અને અનમેરિડ વ્યક્તિ, જે છોકરાઓ જેને મેરેજ નથી થયા એ ફરજિયાત બ્રહ્મચર્યનું પાલન કરતા હોય અને પૂજાપાઠ વગેરે વગેરે નિયમ, એક કેટેગરી. બીજી કેટેગરી જેને મેરેજ થયા છે એને શાસ્ત્રના વિધિ પ્રમાણે, શાસ્ત્રનો વિધિ છે, વિધાન છે કે ગ્રસ્થ ભક્તોએ રજાસલા ધર્મ હોય ત્યારે પતિ પત્ની પોતાનો પરસ્પર ત્યાગ રાખો, મને બ્રહ્મચર્યનું પાલન કરવું. એ સિવાય એકાદશી, હરિજયંતી, જન્માષ્ટમી, શિવરાત્રિ જેવા પવિત્ર દિવસો હોય ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને આગલે પાછલે દિવસે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તો એ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કટિબદ્ધ બનેલા અને અનમેરિડ બાળકો, યુવાનો જે બ્રહ્મચર્ય પાળવા માટે કટિબદ્ધ બન્યા છે એવા લોકો અને આ જીવન બ્રહ્મ એવા 1000 કરતાં વધારે 28 તારીખે ફરી અમે દીક્ષા આપવાના છે. દીક્ષામાં ને એને ફરી વાર વર્તમાન ધારણ કરીને ભગવાનના શરણાગત બનાવવાના હશે. બધું આટલી બધી તાકાત છે, માટે તમને મારી ભલામણ છે, તમે ભજન કરશો, તમને ચમત્કાર જિંદગીમાં લાગશે, ચમત્કાર સર્જનમાં લાગશે. ક્યારેક ક્યારેક માણસ ઉપરથી જેવો સારો દેખાય એવો અંદરથી સારો નથી. બંગલો સારો, ગાડી સારી, કપડાં સારા, બિઝનેસ સારો, પણ અંદર હૃદય કચરા પેટી જેવું થઈ ગયું હોય છે. પણ ભગવાન ભક્તો, ચિંતા નહીં કરશો, મુક્ત ભાવથી ભજન કરો, તમે જેટલા ઉપરથી સારા દેખાવ છો એના કરતા 1000 ગણા તમે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી જશો, 1000 ગણા શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી જશો, જીવન ધન્ય ધન્ય થઈ જશે. ક્યારેક તમે ઘરમાં એકલા હશો અને મુક્ત ભાવથી ભજન કરતા કરતા એ મોજ જ્યારે છૂટશે ત્યારે એકલા એકલા નાચી ઉઠશો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. કદાચ તમારા મનમાં એમ થશે કે સ્વામી, અમે કેવી રીતે અમારી જાતને મુક્ત સમજે, હું તો આવું જીવન જીવું, આવું જીવન જીવું, આવા મેં વેસનું, આવું ખાધું, આવું પીધું. ભગવાનના ભક્તો, ભૂલતા નહીં, નાનું બાળક ગમે તેવું ગંદું થઈને ઘેરે આવે, કદાચ 2 મિનિટની મમ્મી એમ કહે તો જતો રહે, મારે તને નથી જોતો, પણ એ મોઢાના શબ્દ હોય, હૃદયના શબ્દ ના હોય, એ જ બાળક માં 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 કરતા માને ભેટી પડે,
મમ્મી મમ્મી કરતા મમ્મીને ભેટી પડે ત્યારે મમ્મી જ એને બાથરૂમ લઈ જઈ નવડાવી તોડાવી અને પાછો સરસ બાળક રાજકુમાર જેવો બનાવી આપે એમ કદાચ આપણું જીવન પણ અનેક દોષોથી ખરડાયું, અનેક વેશોથી ખરડાયેલું હશે, પણ આપણે એ ભગવાનને ભેટી પડશું તો તમારો મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, તો ભગવાન પણ આપણો સ્વીકાર કરી લેશે. આ તો નાથી પ્રભુને કે હે કૃપાનાથ મને રેટે દિન રાત તમને બધા દેખાય છે ગુજરાતી કેટલા ને વાંચતા નથી આવડતું, એટલે શું કરો, ગુજરાતી કેટલા નથી આવડતું વાંચતા, બધાને આવડે છે, અદબ વાળેલા ને બધાને આવડે છે, તમારી ભલામણ છે બધા ગાજો જોતા જાઓ કડીએ કડીએ અને એની અંદર ઓતપ્રોત બની અને ખરેખર હૃદયથી ભગવાનને પ્રાર્થના કરતા જાઓ, હું તો તમારો મુક્ત છું કૃપાનાથ આપ મારો સ્વીકાર કરો, એ ભાવથી માત્ર ગાવા ખાતર નહીં, એ ભાવથી સાથે ગાઓ, પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બધા જ ગાશે, ઠાકોરજી તમને તમને ધન્ય કરી દેશે. આવો પ્રેમથી આપણે ગાઈએ. તમે મુક્ત ભાવથી ભજન કરશો તો કદાચ 15-15 કલાક સુધી તમે મહેનત કરતા હશો તેમ લાગશે હું તો કશું કરતો જ નથી, હું તો અખંડ ભજન જ કરું છું એમ તમને ફીલ થશે. અને એમાંય તમે પતિ પત્ની બંને મુક્ત ભાવથી ભજન કરો અને પરિવારમાં જો મુક્ત ભાવથી ભજન પ્રવર્તાવશો ને, આજકાલ ભક્તો પ્રત્યેક ગ્રસ્ત ભક્તોના પરિવારમાં પ્રશ્ન દીકરા દીકરીનો છે કે રખેન મોટા થયા પછી આપણા રહેશે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. પણ પરિવારમાં તમે હસબન્ડ વાઈફ બંને ભજન કરતા હશો અને તમારા સંતાનો મુક્ત ભાવથી ભજન તમે કરાવશો ને એટલા લેવલે પહોંચશે પછી તમારા દીકરા કે દીકરી
તમારા સન હોય કે તમારી ડોટર હોય, દુનિયાના કોઈ પણ છેડે રહેતા હશે, કદાચ તમારી ડોટરને અમેરિકા ભણવા મોકલી છે ને, તમારા પેટનું પાણી નહીં હલે, એ ગમે ત્યાં દુનિયામાં જશે ને દુનિયાનું કોઈ દુર્ગુણ એને ટચ નહીં થાય, એ જ્યાં જશે ને ત્યાં અનેકને મુક્ત સ્થિતિએ પહોંચાડશે. માટે બધાને કહું છું, તમે ભજન કરશો ને પરિવારમાં પ્રવૃત્તિ આવશે. અહીંયા બેસીને સાંભળીને કહું છું, ઘેરે બેસી સાંભળીને કહું છું, છોકરાની ચિંતા કરવાની જરૂર નથી, મુક્ત ભાવથી ભજન કરો. તમને ખુદને એમ લાગશે પરમાત્માએ મારો સ્વીકાર કરી લીધો. થોડા દાડા તમે ભજન કરશો ભક્તો, 8-10 દિવસ તમને સંકલ્પ થશે, પણ તમે મુક્ત ભાવથી ભજન કરશો ને તો ધીમે ધીમે કરતા સંકલ્પ ઓછા થવા માંડશે અને સંકલ્પની તાકાતે ઘટવા માંડશે. 15 દાડા મહિનો તમે ભજન કરશો તો 5-10% માંડ સંકલ્પ રહેશે, તાકાત એટલી જ રહેશે. 2-1 મહિના ભજન કરશો, એક સંકલ્પ નહીં રહે, એક સંકલ્પ નહીં રહે, અને ખુદને એમ લાગવા મળશે ખરેખર હું મુક્ત જ છું, મુક્ત જ છું. મારી ભ્રાંતિથી મારી અંદર દોષ છે, આ વેસન છે, મારી ભ્રાંતિથી મારી અંદર કશું છે જ નહીં, એવું તમને ખુદને ફીલ થશે. ભક્તો, એવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે, પહેલા મહાપુરુષ છે, પહેલા મહાપુરુષ છે, પહેલા મહાપુરુષ છે, એવું તમે અનેક જગ્યાએ સાંભળ્યું હશે, પણ તમારી ખુદની અનુભૂતિ કોઈ નહીં હોય. મુક્ત ભાવથી ભજન તમે કરશો ને તો બાપ તમારી ખુદની અનુભૂતિ તમને મહાપુરુષ બનાવશે, ખુદની અનુભૂતિ તમને મહાપુરુષ બનાવી દેશે. અને ખુદને એમ થશે કે પ્રભુએ મારો સ્વીકાર કરી લીધો છે, હૃદય આનંદથી નાચી ઉઠશે, હું ધન્ય થઈ ગયો. ભગવાનના ભક્તો, મુક્ત ભાવથી ભજન કરજો, તેથી આપને ખબર પડશે કે શા માટે ભારત દેશ મહાન છે. તમને ખુદને અનુભૂતિ થશે, જીવન ધન્ય 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 બની જશે. માટે મારી તમને બધાને ભલામણ છે, આવો 1462મી ઘરસભાને આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ. પણ મને એમ છે આ બધા દિગ્ગજ સંગીતકારો, એકાદ કીર્તન બોલશું પ્રવીણભાઈ, નંજીભાઈ એકાદ કીર્તન બોલશું,
એકાદ કીર્તનો લાવવા આપણે પ્રાપ્ત કરીએ. એ પહેલાં ભક્તો કાર્યક્રમ નીકળે અહીંયા કરી દઉં. આવતીકાલની ઘરસભા કિશીને આંગણે છે, 7 તારીખે કેરીચોના આંગણે ઘરસભા, 8 તારીખે વડતાલધામ નાયરોબી ઘરસભા, અને આફ્રિકાની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે. વડતાલધામ નાયરોબી સ્વામિના મંદિરે ઘરસભા, 9 તારીખે મુંબઈ ડોંબિવલીના આંગણે ઘરસભા, 10 તારીખે સુરત ઘરસભા. અને ભક્તો આ ગ્રંથરાજની પૂર્ણાહુતિ સુરતના આંગણે ખૂબ ભવ્યતાથી કરવામાં આવશે. 11 તારીખે સરદારને આંગણે ઘરસભા, પણ ઘરસભાની સાથે હરિલેલા કલ્પતરુ ગ્રંથ, બહુ ભવ્ય ગ્રંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સંસ્કૃત ભાષાનોમાં મોટો મોટો ગ્રંથ, 33,000 શ્લોકોથી સબર શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે, કલ્પતરુમાં 33,000 શ્લોક છે. તો ભક્તો એવા ભવ્ય ગ્રંથનો પ્રારંભ થશે ઘરસભાની અંદર, એની પર તમામ ભક્તો ખાસ નોંધ લેવી. 12 તારીખે જસદલને આંગણે ઘરસભા, 13, 14, 15 અને 16 ચાર દિવસ મહુવાને આંગણે ઘરસભા છે. ભક્તો બે આમંત્રણ આપી દઉં, એક તો આવતા વર્ષે વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિર બંધાવી, પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મારી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, એને આવતા વર્ષે 200 વર્ષ પૂર્ણ થાય. જરાક માસ્ટર આપજો, 200 વર્ષ પૂર્ણ થાય છે. બહુ ભવ્ય મહોત્સવ છે ભક્તો. તારીખ 7/11 થી 15/11 સુધી નવેમ્બરમાં, કાર્તિક સુધી, 7મથી પૂનમ સુધી. તો તમને બધાને સાદર આમંત્રણ છે આ મહોત્સવનો લાભ લેવા માટે. બધા પધારજો પરિવાર સાથે, બધા જ પ્રકારે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અને બીજું આમંત્રણ આપું છું, મહુવા પણ ભક્તો બહુ ભવ્ય મહોત્સવ છે, મંદિર પૂર્ણ થઈ રહ્યું છે. આમાં મહુવા કેટલા ગયા ઉંચાત કરો, 3 જણા ગયા. ડોક્ટર સાહેબ તમે જેવા મહુવા કેવું પડે. કાશ્મીર કેટલા ગયા, કાશ્મીર હાલાવ છો ચક્કર, કાશ્મીર કેટલા ગયા, કોઈ નથી ગયા. તો સાંભળો, કાશ્મીર તમે નથી ગયા ને, તો મહુવા એ ગુજરાતનું કાશ્મીર કહેવાય છે. મહુવા ગુજરાતનું કાશ્મીર કહેવાય. એટલે તમારે બે કામ થાય, પ્રતિષ્ઠામાં આવવાનો લાભ મળશે અને કાશ્મીર ફરવાનો લાભ મળશે. અને ભક્તો, ભગવાન કૃષ્ણ નારાયણના સંબંધથી, ભગવાન સ્વામિનારાયણના સંબંધથી બહુ મહાન છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રથમ સાસરું એટલે મહુવા. રુક્ષ્મણજીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે, ત્યાં રુક્ષ્મણજીનું પિયર એટલે મહુવા. એ વખત કુંદનપુર અત્યારનું મહુવા, ત્યાં ભવાની માના દર્શન કરવા માટે રુક્ષ્મણજી ગયા, ત્યાંથી અપહરણ થયું. એ મહુવામાં દરિયાના સમુદ્રને કિનારે મહુવા નાગણે ભવાની માતાજીનું ભવ્ય મંદિર પણ છે. એટલે તમે ત્યાં લગ્નમાં હતા કોઈ નહોતા ને, આપણે નહોતા જઈ શક્યા. તો એ લહાવો લેવા માટે, તેથી લગ્નમાં ભલે ન જઈ શક્યા, પ્રભુના લગ્નમાં ન જઈ શક્યા, પણ એ સ્થાનના દર્શન કરવા તો જાય. માટે બધાને ભલામણ છે કે ભગવાન ભક્તો મહુવા પધારજો, બહુ ભવ્ય મંદિર બને 5.5 એકર જમીન ઉપર. અને ભક્તો અત્યારનું ભવ્ય કાર્ય ચાલી રહ્યું છે. અને મેં તમને આગળ કીધું એમ, મંદિરમાં તો મને બહુ રસ છે, પણ મંદિરની સાથે એજ્યુકેશનમાં પણ ખૂબ મોટો રસ છે ભક્તો. આગલા ભાગ આ મંદિર બને, ડાબી બાજુ સંત આશ્રમ અને એની પાછલી બાજુ યાત્રિક ભવન, ભોજનાલય અને વિદ્યાર્થી ભવન બની રહ્યું છે ભક્તો. જોકે આજે મહુવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, પણ આ નવું મંદિર પ્રતિષ્ઠા થયા બાદ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે ત્યાં મંદિરમાં રહેશે અને નિઃશુલ્ક જ રહેશે. તો ભગવાન ભક્તો આવો લહાવો છે એ January 13 થી 21 તારીખ સુધી. તો ભવ્ય મહોત્સવનો લાભ લેવા માટે આવજો, થાય તો નાની મોટી સેવા કરજો. અને ભક્તો 2000 યુવાનો વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણે છે. જોકે આ વાત કેવી સાંભળવી મીઠી લાગે છે, પણ કામ ઘણું કઠણ છે. અમને ખુદને એક વિદ્યાર્થીનો ભણાવવાનો 50,000 વર્ષનો ખર્ચો લાગે છે. અહીંયા બેસીને સાંભળે, કહું ઘેરે બેસી સાંભળે, કહું ઠાકોર તમને મદદરૂપ થયા હોય, તમને આપ્યું હોય, તો ભગવાન ભક્તો આ વિદ્યાર્થીને ભણાવવા મદદરૂપ થાજો. 1 મહિનો કોઈ વિદ્યાર્થીને ભણાવત 5100, 1 વર્ષ સુધી ભણાવત 51,000 રૂપિયા છે. 4 વર્ષ આખે આખી સેમ ભણાવી દે તો 4,500 સેમ, તો એને 2 લાખ રૂપિયા. આ જીવને એક વિદ્યાર્થીને કોઈ ભણાવે, એક દત્તક વિદ્યાર્થી લે, તો 5,51,000 રૂપિયા છે. ભગવાનનો ભક્તો આમાં પણ મદદરૂપ થાજો, એવી તમને બધાને ભલામણ કરું છું. અને આ મહોત્સવનો લાભ લેવા માટે જરૂર પધારજો. એ ઉત્સવના ઉપક્રમે ભક્તો 12, 13, 14 અને 13, 14, 15, 16 ચાર દિવસ સુધી ઘરસભા મહુવાના આંગણે, 17 તારીખે સરદાર, 18 થી 24 મોરબી, 25 તારીખની ઘરસભા ગોંડલ, 26, 27, 28 ત્રણ દિવસ સુધી સરદારમાં બાલ યુવા મહોત્સવ, 29, 29 તારીખની ઘરસભા અમદાવાદ, 30, 1, 2 અને 3 ચાર દિવસની ઘરસભા ઇંગ્લેન્ડને આંગણે છે. ઇંગ્લેન્ડના સ્થળ પણ કહી દો ભક્તો, ઇંગ્લેન્ડમાં 2 દિવસ સુધી
ક્રોલી લંડન શ્રી સનાતન મંદિરમાં 30 અને 1 તારીખે છે, 2 અને 3 તારીખ ઈસ્ટ લંડન સ્વામિનારાયણ મંદિરમાં ઘર સભા છે. ત્યાં પધરાવણ કરાવવા માંગતા ભક્તો માટે ગેટવિક વિસ્તારમાં ક્રોલી અને બ્રાઇટન અને ક્રોઇડન આટલા વિસ્તારમાં પધરાવણી થઈ શકે. કોન્ટેક નંબર આવે છે, જે કરાવવા માંગતા તે ભક્તોનો કોન્ટેક કરી લે. અને 4-5 એટલે 5મા મહિનાની 4 તારીખથી 18 તારીખ સુધી કેનેડાના આંગણે ભક્તો ઘરસભા, અલગ અલગ વિસ્તારમાં ઘરસભા છે. અને 19-5 થી લઈને 12-7 પણ 2 મહિના સુધી અમેરિકાના આંગણે ભક્તો ભવ્ય ઘરસભા, અલગ અલગ વિસ્તારમાં ઘરસભા છે. તો ત્યાં પણ જે ભક્તજનો ઘરસભાના યજમાન થવા માગતા અથવા તો પધરાવણી કરવા માગતા હોય તો શ્યામલ પટેલનો કોન્ટેક કરશે, હરિકૃષ્ણ સ્વામીનો કોન્ટેક કરી શકશે. આટલા સ્ટેટમાં ઘરસભા થશે, કેલિફોર્નિયા, એરિઝોન, ટેક્સાસ, કોલોરાડો, ટેનિસી, સેન્ટલુઝ, ઇન્ડોનોઇસ, ઇન્ડિયાનાપોલિસ, ઓહાયો, કન્ટિકી, જ્યોર્જિયા, ફ્લોરિડા, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, વર્જિનિયા, ન્યૂજર્સી, મેસ, પેન્સિલ્વેનિયા અને મેરીલેન્ડ, આટલા વિસ્તારમાં ઘરસભા થશે, આટલા સ્ટેટમાં ઘરસભા થશે. પણ 2 મહિના સુધી જ ભગવાનના ભક્તોને લાભ લેજો. 12-7 પૂરી થશે, 13-7 થી 19-7 સુધી ફરીને ઇંગ્લેન્ડમાં ઘરસભા, 20 તારીખ વિદ્યાનગર, 21 તારીખે સરદાર ગુરુપૂર્ણ મહોત્સવ, એની પર તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી. હવે ભક્તો 2 કે 3 દાડા સુધીનો મોકો છે. જગન્નાથપુરી તમે કેટલા ગયા, હું સાત કે ના ખોલો, જગન્નાથપુરી કેટલા ગયા, 3 જણા ગયા 4 જણા ગયા, આવું જ તમારે. તો ભક્તો ઓક્ટોબરમાં જગન્નાથપુરીના આંગણે 7 દિવસની આપણે કથા, શરદ પૂર્ણિમા મહોત્સવ 7 દિવસની કથા છે. જગન્નાથપુરીના આંગણે 11-17 ઓક્ટોબર એક સેશન કથાનો આખો દાડો બધે યાત્રા કરવાનો લાભ પ્રાપ્ત થશે. તો જે ભક્તજનો આવવા માગતો વહેલી તકે નામ નોંધાવી દેજો. 2 કોન્ટેક નંબર છે અને ટિકિટ બિકિટ બધું અહીંયાથી તમને ગાઈડન આપીએ અને તમને લઈ પણ આપવામાં આવશે. તો તમે ભગવાનના ભક્તો અહીં કોન્ટેક કરી લેજો, એ બધા ભક્તોને ભલામણ કરવામાં આવે છે. ભક્તો જગન્નાથપુરી ભગવાન સ્વામિનારાયણ પોતે વર્ણવેશ 10 માસ સુધી રોકાયા છે. સત્સંગજીવની ગાથા પ્રતાપસિંહ મહારાજાને સુરત મુનિએ જગન્નાથપુરી સંભળાવે છે, જેથી કરીને આપણે બહુ મોટું ભવ્ય 18 એકર જમીન પર મંદિર જગન્નાથપુરીમાં બનાવી રહ્યા છે. ભક્તો હાઈવે ટચ, કોનાર્ક હાઈવે ઉપર ભક્તો 18.5 એકર જમીન ઉપર ભક્તો મંદિર બની રહ્યું છે. તો આનો પણ બધા લાભ લેજો. એ શબ્દોની સાથે આવો ભક્તો આપણે ભગવાન સ્વામીનો અગાધ મહિમા ગાતો એક બીજ મંત્ર બોલી અને ત્યારબાદ એક કીર્તનનો લાભ પ્રાપ્ત કરવો છે. તો સાવધાન, જ્યારે બીજ મંત્ર બોલાવવાનો હોય ત્યારે ટટ્ટાર ટેકો છોડી દો. જેને કંઠસ્થ હોય ભગવાનના ભક્તો આંખો બંધ કરીને બોલજો, જેને કંઠસ્થ હોય ટીવીમાં જોતા જશે એને બીજ મંત્ર દેખાશે અને સાથે સાથે બોલતા જજો. આવો દિવ્ય બીજ મંત્ર ઉદ્ઘોષ. ઓમ રામ રામ ઓમ શ્રી દિવ્ય અદ્ભુત
કીર્તન.
जगदीश भी गढ़पुर में है, पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है, मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है, मेरे काशी मेरे
ચાર તાળીઓથી અનમોલ શિવમ અને સંતન વધાવીએ આપણે. ખૂબ અદભુત કવાલી આપણને સંભળાવી એ શબ્દોની સાથે 1462મી ઘરસભાને વિરામ આપતા 2 મિનિટ કે હરિનામ સમ કીર્તન. સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ
કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નરે નારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી બાલકૃષ્ણ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર જોરદાર તાલીઓના નાદની સાથે આપણે સૌ પૂજ્યપાદ ગુરુવર્ય પૂજ્ય સ્વામીશ્રીને વધાવીએ, આજની ઘર સભાને વધાવીએ. 1462મી ઘર સભા આપણા કાકા મેઘાને આંગણે આપણને સૌને પાન કરાવી. ખૂબ દિવ્ય આજની ઘર સભાના માધ્યમથી આપણને સૌને ભગવાનમાં પ્રેમ કરવાની સુંદર વાતો અને મુક્ત ભાવથી ભજન કરવાની વાતો કરી. વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુશ્રીના વાણીમાં એવી તાકાત છે, એવું સામર્થ્ય રહેલું છે કે એમની વાણી સાંભળે તો જીવનમાં એવું કોઈ દુર્ગુણ નથી રહેતું કે જીવનમાં એ દુર્ગુણ રહી શકે. અરે દુર્ગુણ તો શું, પરંતુ આજે આ મહાપુરુષની વાણી સાંભળી સાંભળીને હજારો જીવાત્માઓ ભગવાન શ્રી હરિને પામી ગયા છે, ભગવાન શ્રી હરિના મહાન ભક્ત બન્યા છે, ભક્ત નહીં પરંતુ ભગવાન શ્રી હરિના મહાન મુક્ત સ્થિતિને પામી ચૂક્યા છે. આવી આ સદગુરુના વાણીમાં તાકાત છે. આજે આપણે સૌ કાકા મેગાવાસી ભક્તો ખૂબ ભાગ્યશાળી બન્યા, આપણને સૌને આજે આ દિવ્ય ઘર સભાનો લાભ મળ્યો. પહેલાં પણ કીધું હતું એ પ્રમાણે, તમે કાકા મેગાવાસી ભક્તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે પ્રવીણભાઈ, નહીં તો કાનજીભાઈ તમારે ત્યાં 2 દિવસનો લાભ મળવાનો હતો કિસુમુમાં ધનજીભાઈ, પણ તમારા મોઢામાંથી 1 કોળિયો આંચકીને પ્રવીણભાઈને આપ્યો છે. જોકે પ્રવીણભાઈએ સંતોને ફોન કર્યો તો એનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો, ડિક્લેર પણ થઈ ગયું. પ્રવીણભાઈ કે અમારા કાકા મેગામાં ઘર સભા કરવી છે, પણ બધો કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો એટલે સંતોએ તો ના પાડી કે આ વખતે સેટ થયું નથી. પણ અમારે અક્ષયનો ફોન આવ્યો, પ્રવીણભાઈના કુમાર અક્ષય કુમાર અમારે ભારતમાં. તમને કહું, પૂજ્યપાદ ગુરુશ્રીએ એમની ફી ભરાઈને એમને ભણાવેલો છે, એટલે કે અમારો સરદારનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ કહેવાય. અમારા સંતોના ટચમાં સંતોને ફોન કર્યો કે સ્વામી અમારે કાકા મેગામાં મારે સાસરી છે અને મારા મામાજી સસરા પ્રવીણભાઈ ત્યાં હિન્દુ મંદિરના ચેરમેન છે અને એમને ઘર સભા કરાવવી છે. અમે કીધું કે એનો ફોન તો આવે છે પ્રવીણભાઈ કરીને કોઈ, એ તમારા રિલેટિવ થાય કે મારા મામાજી સસરા થાય, અને એમને ઘર સભા કરાવવી છે તો એમને ઘર સભા કરી આપો ને. અને પ્રવીણભાઈ તમારા વચનથી નહીં પણ અમારા અક્ષયના વચનથી આ ઘર સભા થઈ છે. બહુ ડાયો દીકરો છે, આજે ઇન્ડિયન એરફોર્સની અંદર બહુ સારી પોસ્ટ ઉપર સર્વિસ કરે છે. વાલા ભક્તો, આ એક બહુ મોટું યોગદાન પૂજ્યપાદ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય કે હજારો યુવાનોને વર્ષોથી 2-4 વર્ષથી નહીં, લગભગ 12-15 વર્ષથી સરદાર ધામના માધ્યમથી આજે 2000+ કોલેજમાં વિદ્યાભ્યાસ કરનારા યુવાનોને આજે સંસ્કારની સાથે શિક્ષણનું બહુ મોટું યોગદાન આજે સરદાર ધામ દ્વારા અપાઈ રહ્યું છે પૂજ્યપાદ ગુરુશ્રીના માધ્યમથી. પણ 1 રૂપિયાનો ચાર્જ લીધા સિવાય બિલકુલ વિના મૂલ્યે આજે ગુજરાતભરની અંદર આવી કોઈ શૈક્ષણિક સંસ્થા નહીં હોય 1 રૂપિયો લીધા વગર આજે કોલેજના યુવાનોને ભણાવતા હોય, પરંતુ એકમાત્ર આવા સદગુરુનો દિવ્ય સંકલ્પ કે આપણા સમાજને સંસ્કારી અને ચારિત્ર્યવાન યુવાનોની ભેટ પ્રાપ્ત થાય એટલા માટે આવા દિવ્ય ભગીરથ વિદ્યાના કાર્યો થઈ રહ્યા છે. વાલા ભક્તો, સાથે સાથે છેલ્લા 10-12 વર્ષમાં પૂજ્યપાદ સ્વામીશ્રીના માધ્યમથી 100 ઉપરાંત હિન્દુ મંદિરોના નિર્માણ ભારતમાં નહીં, મહારાષ્ટ્ર હોય, ઓડિશા હોય, દેશ વિદેશની અંદર નિર્માણો થયા છે. આપણું બહુ મોટું સૌભાગ્ય હિન્દુ સંસ્કૃતિનું છે. એ ઉપરાંત 4-5 ભવ્ય કરોડોની કિંમતના શિખરબદ્ધ મંદિરોના નિર્માણ પણ પૂજ્યપાદ સ્વામીશ્રીના નિશ્રામાં થઈ રહ્યા છે. સરદાર ધામ નિર્માણ થયું એ તમે સૌએ જોયું હશે, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે સૌએ ઓનલાઈન તો જોયો હશે, તમે રૂબરૂ આવ્યા હોય એમણે રૂબરૂ લાભ લીધો હશે. પરંતુ એવું જ ભવ્ય મંદિર મહુવાનું પણ નિર્માણ થયું છે અને મહુવાનો પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી January 13-21, 2025ના રોજ આવી રહ્યો છે. એનું પણ મૂર્તિ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવા માટે જ્યારે આજે પૂજ્યપાદ ગુરુશ્રી
ભાઈ આપણને સૌને એ આહ્વાન કર્યું છે કે આપ સૌ ઇન્ડિયા પધારો, તો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા અવશ્ય પધારજો, નહીં તો ઓનલાઈન તો ખાસ જોજો. અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈને સેવાનો લાભ લેવો હોય તો આપ સૌ સેવા પણ કરી શકશો. બહુ ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ થશે, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે, હજારો સંતોના ત્યાં દર્શન કથા વાર્તાનો દિવ્ય લાભ મળશે. એમાં જે કોઈ જીવાત્મા આવશે અને સ્મૃતિ થઈ જાય તો એનો પણ બેડો પાર થઈ જાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થશે એવો દિવ્ય મહોત્સવ. એમાં કોઈને યજમાન તરીકે સેવાનો લાભ લેવાની ઈચ્છા હોય તો બહુ ભવ્ય મહોત્સવ થશે, એમાં મોટા યજમાનો પણ થશે. તો એમાં કોઈને લાભ લેવો હોય તો સંતો અહીંયા પધાર્યા છે. પૂજ્ય અમારે પતિત પાવન સ્વામી કોઠારી સ્વામી સરદારધામથી, પૂજ્ય અમૃત સ્વામી છે, હરિકૃષ્ણ સ્વામી છે, તમે ભાગ્યશાળી છો. 13 સંતોને લઈ આજે આપણા કાકા મેગાને આંગણે પૂજ્યપાદ ગુરુશ્રી પધાર્યા છે. આવા સંતોના દિવ્ય દર્શન આપણને થાય આપણા જીવનનું સૌભાગ્ય છે. તો સંતોને વ્યક્તિગત મળીને આપ સૌ મોટી સેવાનો લાભ લેવા પણ શકતા ઈચ્છા ધરાવતા હો તો લાભ લઈ શકશો. અથવા એ ઉપરાંત કોઈ નાના ભક્તોને નાની સેવા કરવી હોય, નાની સેવાનો લાભ લેવો હોય, ઈચ્છા હોય કે અમારી મોટી સેવા કરવાની શક્તિ નથી પરંતુ મને નાની અમારી જેવી શક્તિ હોય એ પ્રમાણે સેવા કરવી છે, તો 1100 રૂપિયાથી 5 લાખ સુધીની પણ આપ નાની સેવા કરી શકશો. આમંત્રણ કાર્ડ અહીંથી આપ સૌને પૂજ્યપાદ ગુરુશ્રીના હસ્તે જ પ્રાપ્ત થશે. તો એમાં પાછળના પેજમાં એ તમામ વિગતો આવી જશે, ડિસ્પ્લે ઉપર પણ અત્રે દેખાઈ રહ્યું છે. એમાંથી આપ સૌ સેવાનો લાભ લઈ શકશો. દૈનિક યજમાન કોઈને થવું હોય, એક દિવસના યજમાન થવું હોય તો એમાં પણ સેવા કરી શકશો. સંતોની રસોઈ કોઈને આપવી હોય, હરિભક્તોની રસોઈ આપવી હોય, અથવા કોઈને પોતાના પિતૃઓની સ્મૃતિ પાછળ એમને મોક્ષાર્થે સંહિતા પોથી પારાયણ કરાવી હોય તો સેંકડો ભૂદેવો અને સંતોના માધ્યમથી ત્યાં પવિત્રપણે પોથીની પારાયણો થશે, જેનાથી આપના પિતૃઓ એનો ઉદ્ધાર થશે, પિતૃઓની સ્મૃતિમાં દિવ્ય કાર્ય થશે. તો એવું કાર્ય કોઈને કરાવવું હોય તો પણ સંહિતા પોથી પારાયણની પણ લાભ લઈ શકશો. અથવા યજ્ઞની પાટલાની સેવાનો લાભ લેવો હોય, યજ્ઞના પાટલામાં બેસવું હોય, ભવ્ય યજ્ઞ થશે મૂર્તિ પ્રતિષ્ઠાનો, એમાં પણ લાભ લઈ શકશો. નાની મોટી જે કાંઈ સેવા કરવી હોય એમાં અવશ્ય લાભ લેજો. એ ઉપરાંત જ્યારે વિદ્યાદાનની પણ વાત કરીએ ત્યારે વિદ્યાદાન એ બહુ મોટું દાન છે. પૂજ્યપાદ સ્વામીશ્રીનો સંકલ્પ છે કે જીવનમાં મારે ક્યારેય વિદ્યા વેચવી નથી. આજે હરિભક્તો જ્યારે આ વાતને સમજી રહ્યા છે ત્યારે આવા સંતોને પોતે આર્થિક સહયોગ આપી રહ્યા છે, ત્યારે પૂજ્ય ગુરુશ્રી આજે 2000 યુવાનોને ભણાવી શકે છે વિનામૂલ્યે. જો હજી પણ હરિભક્તો સમજશે ને આર્થિક સહયોગ ભક્તો આપશે, તો પૂજ્ય સ્વામીનો સંકલ્પ છે કે મારે દર વર્ષે 10000 યુવાનોને વિનામૂલ્યે ભણાવી આ સંસ્કૃતિને, સમાજને સંસ્કારી ચારિત્રવાન યુવાનો આપવા છે. તો કોઈને એમાં સંકલ્પ થાય કે અમારે પણ, અમને ભગવાન શ્રીહરિએ સંપત્તિ આપી છે અને શક્તિ આપી છે, તો આવા સંતોને ઉપયોગી થવું છે, આર્થિક સહયોગ આપવો છે વિદ્યાદાનમાં, અને એવા તેજસ્વી સિતારાઓને ચમકાવવા છે. તો એ નિમિત્તે કોઈને સેવા કરવી હોય તો એક વિદ્યાર્થીને એક મહિનાનું કોઈને વિદ્યાદાન આપવું હોય તો ફક્ત 5100 રૂપિયા છે. વિદ્યાદાતા આપ એક મહિનાના થઈ શકશો. એક વર્ષ એક વિદ્યાર્થીને વિદ્યાદાન કોઈને આપવું હોય તો 51000 રૂપિયા છે. 4 વર્ષ એક ટર્મ સુધી એક વિદ્યાર્થીને કોઈ ભણાવવા માગતા હોય તો 2 લાખ રૂપિયાના આજીવન કોઈને પોતાના પરિવાર દ્વારા એક વિદ્યાર્થીને દત્તક લેવો હોય તો 5,51,000 રૂપિયાની સેવા છે. એમાંથી જ્યાં પણ આપ સૌને અનુકૂળતા હોય એ પ્રમાણે સેવા કરી શકશો. બહાર એક્ઝિટ ઉપર ટેબલ ઉપર ભક્તો બેઠા છે ત્યાં આપ સેવા નોંધાવી શકશો, અથવા સંતોને વ્યક્તિગત મળીને પણ સેવા નોંધાવી શકશો. અત્રે કોઈને આપવાની વ્યવસ્થા ન હોય તો અત્યારે નામ નોંધાવી દેશો, તમારી અનુકૂળતા પ્રમાણે તમે સેવા પહોંચાડી શકશો. અથવા ડિસ્પ્લે ટી ઉપર એ ડિટેલ પણ આવી રહી છે, બેંક ડિટેલ પણ આવી રહી છે, ઓનલાઈન પણ ટ્રાન્સફર કરી શકશો, એની ખાસ ભક્તો નોંધ લેશો. અત્યારે જ્યારે આવી સુંદર ઘર સભા કાકા મેગાને આંગણે, કાકા મેગા નામ પણ થોડું અઘરું તો ખરું, પૂજ્ય ગુરુજી પણ ઘણા સમયથી જાહેર કરે પણ યાદ માંડ માંડ રહ્યું, મને પણ માંડ રહ્યું, મેં પછી ઊંધું યાદ કર્યું મેઘા કાકા, કાઠિયાવાડી હોય ને એમ યાદ રહ્યું કાકા મેગા. આવું સુંદર કાકા મેગાને આંગણે કેન્યામાં આપણને સૌને જ્યારે આ દિવ્ય સનાતન હિન્દુ ધર્મ મંડળ રામ મંદિર, જ્યારે આવું સુંદર હિન્દુ યુનિયન હિન્દુ પરિવારો જ્યારે અત્રા વસતા હોય અને આવી સુંદર પ્રવૃત્તિઓ અહીંયા થતી હોય, અહીંયા કૃષ્ણ ભજન મંડળ પણ ખૂબ સારું ચાલે છે, અહીંયા દૈનિક નિત્ય કીર્તન ભજન પણ થતા હોય છે, મંદિરમાં ધાર્મિક સમયાઓ ઉત્સવો પણ યોજાતા હોય છે, ધાર્મિક પર્વો પણ બધા હિન્દુ પરિવારો એકસાથે મળી અને ઉજવતા હોય છે, ત્યારે આ સમસ્ત આ તમામ કાર્યો વતી આપણા ચેરમેન શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, જોકે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી છે અને ખૂબ ભગવાન શ્રી હરિમાં નિષ્ઠા ધરાવનારા છે, અને આવા હિન્દુ પરિવારોને સાથે રાખીને આવું સુંદર આજે કાકા મેગામાં જ્યારે આવું કાર્ય થતું હોય ત્યારે વિનંતી કરીશ, આવો પધારો, સૌ પ્રથમ પધારીને પૂજ્યપાદ ગુરુશ્રીના વરદસ્તે આશીર્વાદ સ્વીકાર કરશો. અને મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટેનું પત્રિકા તો બહુ મોટી છપાશે, પરંતુ હવે પાછા ફરીવાર આવવાનો અવકાશ મળે કે ન મળે પણ અત્યારે એ રૂપે આમંત્રણ કાર્ડ અત્રેથી સ્વીકાર કરશો. વાઇસ ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ આવો પધારો, એકવાર જોરદાર તાલીઓથી પ્રવીણભાઈને વધાવીએ. વાઇસ ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ, સેક્રેટરી શ્રી શંભુભાઈ પ્રજાપતિ આવો પધારો, આશીર્વાદ સ્વીકાર કરશો. ટ્રેઝરર શ્રી ઘનશ્યામભાઈ સિસોદિયા તથા
શ્રી રામ મંદિર સનાતન હિન્દુ ધર્મ મંડળના કમિટી મેમ્બરો અને ટ્રસ્ટી સભ્યો ચેતનભાઈ ખેતિયા તથા નાનજીભાઈ છાબડિયા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, રાજુભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ ચવાકાલી, અમીશભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ તથા જીતેન્દ્રભાઈ પ્રજાપતિ, આવો પધારો. સિદ્ધ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ પધારીને આશીર્વાદ સ્વીકાર કરશો. સાથે કૃષ્ણ ભજન મંડળના સભ્યો પણ ઉપસ્થિત છે. ગિરીશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ આદિ જે કૃષ્ણ ભજન મંડળના સભ્યો ઉપસ્થિત હોય, આવો અને આશીર્વાદ સ્વીકાર કરશો. સાથે સાથે કિસુમુથી અમારે ખાસ કાનજી ભગત પધાર્યા છે, ધનજીભાઈ આવ્યા છે, ધનસુખભાઈ આવેલા છે, આવો પધારો, આશીર્વાદ સ્વીકારો પધારશો. તથા મૂળજીભાઈ પધારશો આશીર્વાદ સ્વીકારવા માટે. એલ્ડોરેટથી પણ અમારે જિગ્નેશભાઈ અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સરદારના ત્રિલોચનભાઈ ગોરી, આવો પધારો. રાકેશભાઈ પટેલ રિયા, આવો પધારો. એ ઉપરાંત કદાચ કોઈનું અહીં નામ ન બોલાણું હોય પરંતુ બધા ભક્તોને અહીંથી આહુત કરવામાં આવશે. ડૉક્ટર સૌજીભાઈ રણમલ, આવો પધારો. ડૉક્ટર સાહેબ પધારશો અને આશીર્વાદ સ્વીકાર કરશો. રાજુભાઈ પટેલ આનંદ ટ્રેડર્સ, આવો પધારો. કિસુમુ સનાતન મંદિરના ટ્રસ્ટી સભ્ય રવિભાઈ સભાડિયા, આવો પધારો. કિસુમુથી પણ ઘણા ભક્તો પધાર્યા છે, આવો પધારશો. અત્રે આપણા સમસ્ત શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ રામ મંદિર કાકા મેગા એમાં સૌ વતી કમિટી મેમ્બરો અને ટ્રસ્ટી સભ્યો વતી હું સેક્રેટરી શ્રી શંભુભાઈ ઉર્ફે યોગેશભાઈ પ્રજાપતિને આહુત કરીશ. બે શબ્દો અત્રે આભાર વિધિના રૂપમાં ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, સેક્રેટરીને સમસ્ત કમિટી વતી અત્રે જે વ્યક્ત કરશે શ્રી શંભુભાઈ પ્રજાપતિ. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીજીએ વાત કરી કે શંભુભાઈ આભાર વિધિ કરશે, પણ આટલું સરસ સત્સંગના આશીર્વાદ રૂપી સ્વામીજીનું જોઈને કંઈ બોલવાનું મન થતું નથી. એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી, સાથે સાથે સદગુરુ સંતો અને સાથે સાથે એમની યુવા ટીમ, લાઈવ નેટવર્કવાળી ટીમ એવું કહેવાય આજની ટેકનોલોજી ભાષાની અંદર, બધા જ આજે એવું કહેવાય કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો તો હનુમાનજીને ખબર નથી પડતી કે ઔષધિ કઈ છે, એટલે હનુમાનજીએ શું કર્યું, આખો પર્વત જ ઉપાડી લીધો અને રામના ચરણે મૂકી દીધો કે લો આમાંથી જે ઔષધિ તમારા યજ્ઞને ગમે એ લઈ લો. તો એવી જ કૃપા આજે સદગુરુ સ્વામીજીએ કાકા મેઘના આગણે કરી છે અને આખો પર્વત એમનો. પૂજ્ય સદગુરુ સંતો, લાઈવ સ્ટ્રીમની ટેકનોલોજી ટીમ, સંગીત માટેના પૂજ્ય સંતો, એટલું બધું સરસ આયોજન કરીને આપણને પાપનું મોચીની એકાદશી, આટલું અદ્ભુત પવિત્ર દિવસે આપણને આટલું સરસ સ્વામીજી આપની કૃપાથી અમને આવું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે. તો અમે આજે આભારની અમે તમને કોટી કોટી વંદન કરીએ છીએ કે આટલું સરસ કાકા મેઘણ આંગણે લગભગ જે વડીલો છે એમને ખબર હશે કે 17-18 વર્ષથી મેં જોયું આટલું અદ્ભુત એકાદશીના દિવસે અદ્ભુત સંગીત સાંગ જ્ઞાન સાથે આ પહેલી જ વાર હોલની અંદર આવું સુંદર આયોજન થયું છે, તેના માટે સ્વામીજી અમે તમારો ખૂબ ખૂબ આભારી છીએ. સાથે સાથે સદગુરુ સંતોને અમારા જય સ્વામિનારાયણ. અને ફરી એકવાર સ્વામીજીની સાથે પધારેલા સર્વે વડીલો, એમના નામ તો હું જાણતો નથી, પણ ફરી એકવાર કાકા મેઘા આપ સર્વને આવકારે છે, જય સ્વામિનારાયણ. અને છેલ્લે પૂરો કરું તે પહેલાં ચેરમેન શ્રી પ્રવીણભાઈને આટલો આગ્રહથી આટલું સરસ એવું આયોજન થયું, થેન્ક યુ સો મચ. સાથે સાથે એકાદશીના પવિત્ર દિવસે મહાપ્રસાદ ફરારી જે બહેનોએ પોતાની સેવા આપેલી છે, બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજના દિવસે એવા એકાદશીના યજમાન મહાપ્રસાદના આપણને મળ્યા છે એવા રામ ભરોસે ભક્તનો પણ ખૂબ ખૂબ આભાર. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી, લક્ષ્મીનારાયણ દેવની, થેન્ક યુ સો મચ. આવો યોગેશભાઈ, તાલીઓથી આપણે વધાવીએ. ખૂબ દિવ્ય આજની આ ઘર સભા, આવી ઘર સભા અહીંયા કાકા મેઘામાં પહેલી વાર થઈ છે એમ શંભુભાઈએ કહ્યું. તમારે કાયમ લાભ લેવો હોય ને તો ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી તમે દરરોજ લાભ લઈ શકશો. સરદાર કથા યુટ્યુબ ચેનલ છે,
દરરોજ એની અંદર આપણી આ ઘર સભા તમારા અહીંના 6:30 વાગે અને ભારતના 9 વાગે પ્રારંભ થઈ જાય છે. માટે સરદાર કથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, દરરોજ તમને એની નોટિફિકેશન આવી જશે. ફરીવાર યુટ્યુબની અંદર સરદાર કથા ટાઈપ કરજો, સર્ચ કરો અને સરદાર કથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમે પણ લાભ લેજો, તમારા મિત્રમંડળને પણ આ લિંક મોકલજો. સાથે સાથે શોર્ટ 2 મિનિટની વિડીયો ક્લિપ પણ પૂજ્યપાદ સ્વામીશ્રીના મુખેથી આપણને સૌને વોટ્સએપના માધ્યમથી પ્રાપ્ત થાય એટલા માટે આશા કી કિરણ વોટ્સએપ ગ્રુપ છે, એમાં જોડાવા માટે નંબર નોટ કરી લેજો, +91 99 000 32 000. ફરીવાર +91 99 000 32 000 ડિસ્પ્લે ટીવી ઉપર આવી રહ્યું છે, સ્ક્રીનશોટ પણ લઈ લેજો એ નંબર, અને એ નંબરમાં વોટ્સએપમાં સેવ કરી લેજો. અને જય સ્વામિનારાયણ મેસેજ કરશો એટલે તમને એક લિંક આવશે, લિંકમાં જોડાશો એટલે ઓટોમેટિક તમે ગ્રુપમાં જોઈન થઈ જશો. તમને દરરોજ પૂજ્યપાદ ગુરુશ્રીના મુખેથી 2 મિનિટની શોર્ટ વિડીયો ક્લિપ આ ઘર સભામાંથી ચૂંટેલી તમને પ્રાપ્ત થશે અને દરરોજ એ ઉપદેશાત્મક વાણી તમારા જીવનને ધન્ય બનાવશે. ફરીવાર ડિસ્પ્લે ટી ઉપર બતાવજો, ઘણા ભક્તો સ્ક્રીનશોટ લે છે, તો એ સ્ક્રીનશોટ લઈ અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરદાર ધામ આ આપણું પેજ છે તો એમાં પણ તમે જોઈન થઈ શકશો અને પૂજ્યપાદ ગુરુશ્રીના તમામ કથાપારાયણો પ્રવચનો એનો પણ દિવ્ય લાભ ઓનલાઈન માધ્યમથી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી લઈ શકશો. એની સાથે આવો, અહીંયા બધા ભક્તોને આશીર્વાદ પ્રાપ્ત કરવા છે, તો ક્રમથી જે ભક્તો બાકી છે જેમનું નામ નથી બોલી શકાણું એ બધા જ ભક્તો બીજી લાઈનથી જે બાકી હોય છે ભક્તો ક્રમથી આવવા માંડે. પૂજ્યપાદ ગુરુશ્રીના વરદસ્તે આશીર્વાદ સ્વીકાર કરશો અને મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પણ સ્વીકાર કરશો. આવો યોગેશભાઈ, શંભુભાઈ, બધાને જે બાકી છે ભક્તોનું પર મોકલવાની વ્યવસ્થા કરાવજો. બધા ભક્તો માટે પ્રસાદ અલ્પાહાર ફલાહારની વ્યવસ્થા રાખેલી છે ભોજનના રૂપમાં, એની ખાસ ભક્તો નોંધ લેશો, કોઈ ભક્તો પ્રસાદ લીધા સિવાય જાય નહીં. આવતીકાલની ઘર સભા કિસીને આંગણેથી છે, ત્યારબાદ 7 તારીખની ઘર સભા કેરીચો, 8 તારીખની ઘર સભા નૈરોબી વડતાલ ધામને આંગણે, અને ત્યાં આ ઘર સભા યાત્રા આફ્રિકાની વિરામ થશે, અને 9 તારીખની ઘર સભા ડોંબિવલી મુંબઈને આંગણેથી ભારતને આંગણેથી થશે, એની ખાસ ભક્તોએ નોંધ લેવી. કોઈ ભક્તોને સંતો જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે કોઈ ભક્તોની ઈચ્છા હોય કે મારે સંતોને રસોઈ આપીને જમાડવા છે, આજે એકાદશીનો દિવસ છે, આવતીકાલે 12 ના 12 છે, તો સંતોને રસોઈ આપવી હોય તો 500 શિલિંગની સેવા સંતોને રસોઈ નિમિત્તે રાખેલી છે, અને કોઈને વસ્ત્રદાન સંતોને ધોતિયા ઓઢાડવા હોય આજની એકાદશીના પવિત્ર દિવસે તો એ નિમિત્તે 250 શિલિંગ રાખેલા છે. બહાર એક્ઝિટ ઉપર ભક્તો ટેબલ ઉપર બેઠા છે, ત્યાં આપ સેવા નોંધાવી શકશો અને સેવાનો લાભ લઈ શકશો, એની ખાસ નોંધ લેવી. આજના અનુષ્ઠાનના યજમાનશ્રીઓ સરદાર ધામને આંગણે ઓનલાઈન જે દરરોજ ત્યાં અનુષ્ઠાન થાય છે બીજમંત્રનું હોમાત્મક અનુષ્ઠાન સંતો દ્વારા પવિત્ર ભૂદેવો દ્વારા, એની યાદી ઓનલાઈન આવેલી છે. સતીશભાઈ પી પટેલ હસ્તે ભારતીબેન સતીશભાઈ પટેલ, ભારતીબેન સતીશભાઈ પટેલ, રોનક સતીશભાઈ તથા વિભાબેન રોનકભાઈ તથા હરિ રોનકભાઈ, રૂપાલ રોનકભાઈ પટેલ યુએસએ તરફથી આજીવન અનુષ્ઠાન 2,51,000 રૂપિયા આવેલ છે, તથા હીરાબેન ધીરજલાલ વઘાસિયા રાજકોટ તરફથી પણ આજીવન અનુષ્ઠાન 2,51,000 રૂપિયા, હર્ષ હરેશભાઈ ઉકાણી રાજકોટ તરફથી આજીવન અનુષ્ઠાન 2,51,000 રૂપિયા છે, હર્ષકુમાર ભાવેશભાઈ પટેલ, સુમિત્રાબેન પુરુષોત્તમભાઈ પટેલ યુએસએ તરફથી સંપૂર્ણ અનુષ્ઠાન 1,11,000 રૂપિયા આવે છે, તુલસીભાઈ રાદડિયા રાજકોટ તરફથી 14 દિવસ, વિરાજ ભરતભાઈ શેખલિયા સુરત તરફથી 14 દિવસનું અનુષ્ઠાન, વિશ્રામભાઈ નારણભાઈ ભંડેરી નારણપર તરફથી 8 દિવસનું અનુષ્ઠાન, અક્ષનિવાસી સવિતાબેન દેવશીભાઈ પ્રેમજીભાઈ પીપળિયા આંબા તરફથી 5 દિવસનું અનુષ્ઠાન છે, જયમીન જયસુખભાઈ પાનેલિયા 5 દિવસનું અનુષ્ઠાન, જયસંગભાઈ પરમાર તથા અંસાબેન જયસંગભાઈ પરમાર બળોલ તરફથી પણ 5 દિવસનું અનુષ્ઠાન. અહીંયા નામાવલી જાહેર રેસ ચાલુ રહેશે. પૂજ્યપાદ ગુરુશ્રીને સંતોને આપણે સૌ વિદાય આપીશું આપણી આ સભામાંથી. પૂજ્યપાદ સંતો વિદાય લઈ રહ્યા છે. બધા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે, કોઈ ભક્તો પ્રસાદ લીધા સિવાય જશો નહીં.
તો નિલેશભાઈ, ચેતનભાઈ, ઘનશ્યામભાઈ તથા રોહનભાઈ, ગિરીશભાઈ તરફથી પણ સંતોને ધોતિયા પેટેની સેવા આવેલી છે. અત્રે અનુષ્ઠાનના યજમાનશ્રીઓની યાદી અહીંયા મગનભાઈ, મોહનભાઈ 3 દિવસનો અનુષ્ઠાન, કરનારામ પટેલ વાલી રાજસ્થાન 3 દિવસ, સવિતાબેન કેશવલાલ ટાંક રાજકોટ તરફથી 3 દિવસ, ભરતભાઈ બુદરભાઈ મોરબી 3 દિવસનું અનુષ્ઠાન, દિનેશભાઈ કરશનભાઈ વેકરિયા 3 દિવસનું અનુષ્ઠાન, ઉમેશભાઈ પી રૂપારેલિયા રાજકોટ 3 દિવસ તથા જયેશભાઈ ધીરુભાઈ કથિરિયા ગોંડલ 3 દિવસનું અનુષ્ઠાન છે તથા સહજ મહેતા મુંબઈ 2 દિવસ, શંકરભાઈ કારિયા ભચાઉ 2 દિવસ, રૂસાભાઈ અર્જણભાઈ સાવલિયા સ્તનસાબેન ઘનશ્યામભાઈ સાવલિયા સુરત 2 દિવસ, કીર્તિભાઈ ભીકડિયા સુરત 2 દિવસનું અનુષ્ઠાન, જયેશભાઈ જગદીશભાઈ પીઠવા 2 દિવસનું અનુષ્ઠાન છે તથા વર્ણિકાબેન પ્રશાંતભાઈ બારસિયા રાજકોટ 2 દિવસ, શ્રીજી ભરોસે કરી ભક્ત 2 દિવસ, વર્ણિ પ્રશાંતભાઈ બારસિયા રાજકોટ 2 દિવસનું અનુષ્ઠાન, જસોદાબેન ગોવિંદભાઈ પટેલ પીપળિયા, જૈનિશાબેન ભવનિકભાઈ વાછાણી સરદાર, ભાવનભાઈ વલ્લભભાઈ ટીમ્બડિયા રાજકોટ, પારુલબેન ચલાલિયા મુંબઈ, ભગતિ વેગડ પુણે તથા પિયુષભાઈ પ્રફુલભાઈ અડાલજા જામનગર, નીરવ જસવંતલાલ ચાંપાનેરી વિરમગામ તથા ભરતભાઈ રામજીભાઈ વાગમસિંહ મહારાષ્ટ્ર, કાર્તિકભાઈ કે પટેલ ગાંધીનગર, જિગ્નેશભાઈ રૈયાણી ગોંડલ, અમૃતાબેન મનીષશંકર રાજગોર ભુજ, રુદ્રા કિરણભાઈ રાજગોર ભુજ, સીએમ ઠક્કર ગાંધીનગર, રમીલાબેન રાજુભાઈ ડોબરિયા સુરત, રાહુલકુમાર દિનેશભાઈ પટેલ અમદાવાદ, ચાર્મીબેન નિશિતભાઈ ચાવડા રાજકોટ તથા આરતીબેન રાકેશભાઈ પટેલ અમેરિકા, મુકેશભાઈ મગનભાઈ તળાવિયા સુરત, રાજેશભાઈ ચતુરભાઈ સોરઠિયા સુરત તથા શિવમ ભાવેશકુમાર ગોહિલ જૂનાગઢ, કિશોરભાઈ જાદવભાઈ કાથરોટિયા વીરડી, લાભુબેન રૈયાભાઈ દેસાઈ સુરત તથા પરબતભાઈ વેચરભાઈ નાકરાણી સુરત, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ પીપળિયા આંબા તથા ગોપીબેન મનોજકુમાર પટેલ યુએસએ, વંદનાબેન ગોકળભાઈ વસોયા રાજકોટ, મિતુલભાઈ માવજીભાઈ વેકરિયા વીરનગર, આશીષભાઈ શ્યામજીભાઈ કચ્છી મોવૈયા, ઘનશ્યામભાઈ કાપડિયા રાજકોટ, ખોડુભાઈ મહીપતસિંહ જાડેજા, અક્ષિનાસી ઉર્મિલાબેન વાલજીભાઈ હોથી રાજકોટ, ખુશાલભાઈ ભરતભાઈ પારડિયા ખાખરિયા, જયશ્રીબેન વિરેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઈ કોરાટ વેરાવળ તથા અરવિંદભાઈ દેવજીભાઈ વેગડ રાજકોટ, વેદાંત ગોરધનભાઈ રાજકોટ, શ્રી હરિ ટ્રેડર્સ જીતુભાઈ સરદાર, અરવિંદભાઈ ઢાંકેચા સરદાર, જયંતિભાઈ કાલરિયા દિવ્યા કેન્યા આફ્રિકા, આ બધા ભક્તોના અનુષ્ઠાન આજરોજ સરદારધામની આંગણેથી ઓનલાઈન આવેલ છે. એની સાથે આજની સભાને વિરામ. જય સ્વામિનારાયણ.